शब्द में ढोल ना बधा विशेष शब्दों समावेश थी गया। टूक में ढोल वगाड़ता है ध्वनि, तरह भाई जात जातना कदाच बधा ध्वनि निकलता हो, जात जातना एम ताल हो, लय हो, क्योंकि गरबा में एक रीते वगाड़े, पछी बैंड बाजा में सारी बीजी रीते वगाड़े, युद्ध में तीज रीते वगाड़े, आम जाते वगत हो ढोल, पर जाने क्या ढोल है, गमे तो राग में वगत हो तो आ जाने क्या ढोल है, केम खबर पड़ी, सितार तरह जाने जाए सितार है, आ सरोद है, खबर केम पड़े, गमे राग वगाड़े, सितार में गमे तो राग वगत हो गमे ते वगाड़त हो तो जाने ना जाने जाए क्या सितार है। हूँ कहीं जरूर कि दरेक दरेक विशेष जो सितार ना राग के ध्वनि है एम सितार में एक सामान्य राग संकड़ायेलो है इस हम पाखी ना सके। लता मंगेशकर गाय के खबर पड़ी, जात जातना गीतों गाती हो, जात जातना राग में छता है एम जो सामान्य राग है ये बदा विशेष अंदर समायेलो है, विशेष क्या सामान्य भिन्न ना हो सके। आ विशेष सामान्य पर अध्यारोप कही अपने कि सामान्य भिन्न भिन्न विशेष रूपे भाषी रहू है, पर आ दृष्टांत जो वीणा शंख वगैरह आ दृष्टांत आपने कहते हैं आ बदा जो विशेष ध्वनि है ये सामान्य ध्वनि में समायेला है। तो एम कर त्रण दृष्टांत आप ढोलक नु ढोल नु वीणा नु अने शंख नु એવી ત્રણે ત્રણ જે છે એ પણ ધ્વનિ સામાન્યમાં તો આ અવાજ છે આપણે કહી શકીએ ને, આ ધ્વનિ છે એમ તો કહી શકીએ, ધ્વનિ એટલે ઇનઆર્ટિક્યુલેટ સાઉન્ડ, ધ્વનિ એટલે સાદો સીધો અવાજ, તો એ ધ્વનિમાં પછી ઢોલક હોય કે પછી વીણા હોય શંખ હોય, એ પેલા ઢોલકના વિશેષ ઢોલકના સામાન્યમાં અને ઢોલકનો અવાજ પોતે પણ વિશેષ છે ધ્વનિ સામાન્યમાં, અને ધ્વનિ પોતે પણ એક વિશેષ છે એ સત્તા સામાન્યમાં, એમ કરતા કરતા દરેક વિશેષને આપણે એના સામાન્યમાં નિવૃત્ત કરીએ, એમ કરતા કરતા ક્યાં જઈને પહોંચીએ, મહાસામાન્ય જેમાં બધાએ સામાન્યનો સમાવેશ થઈ જાય, પણ જેને ચડિયાતો કોઈ સામાન્ય નથી એને પર સામાન્ય કહેવામાં આવ્યું, ત્યાં બૃહદારણ્યમાં મહાસામાન્ય કહેવામાં આવ્યું સત, જ્યાં આપણે સત કે અસ્થિ ભાતિ પ્રિયમ એ સત્તાને એ લોકો સામાન્ય કહે છે, પરમ સામાન્ય પરમ સત્તા એ આજે પરમ સામાન્ય સત્તા સત્તા સલ હોવું સત્તા હવા પણ આમ સત્તા એટલે આપણે તો પાવર આમ કહીએ સત્તા નહીં સત્તા એટલે હવા પણ ભૂ સત્તાયામ ભૂલ હોવું તો એ પર કેમ કહો છો સત્તા પરત્વ નામ વ્યાપકત્વ અસત હોવા પણ અને આપ જે પર સામાન્ય કહો છો કેમ જે વધારે વ્યાપક હોય વધારે ચડિયાતો હોય જે વધારે વ્યાપક હોય વધારે સૂક્ષ્મ હોય વધારે ચડિયાતો હોય અસત છે એ સૌથી વધારે વ્યાપક છે તત્ સર્વત્ર તત્ અનુસૂત વર્તન જ્યાં પણ જોઈએ ત્યાં આ સતનું અનુવર્તન અર્થાત સતની હાજરી આપણને જણાય છે માટે એ પરમ સામાન્ય છે એટલે આના મૂળ તો નંખાઈ જ ગયેલા છે આ લોકો સામાન્ય સત્તાની જાતિ વગર કે નૈયાયિક લોકો આમ જાતિ એના દરેક પદાર્થ સત્તા ધરાવનારો છે તો એ દરેક પદાર્થ સત્તા છે વિશિષ્ટ સત્તા છે અને સત્તા સામાન્ય એ જાતિ અને જાતિ વ્યક્તિ એવું કહે છે વેદાંત શાસ્ત્ર જાતિ વ્યક્તિનો ભેદ માનતું જ નથી સ્વીકારતું નથી જાતિ ને વ્યક્તિ ગોત્વ એટલે જાતિ અને ગાય એટલે વ્યક્તિ એ લોકો એમ કહે કે જાતિ જુદી વ્યક્તિ જુદી ગુણ જુદો ગુણી જુદો ઘટત્વ ઘટપણો ગુણ છે અને ઘટ કેવો છે ગુણી છે વેદાંતની કે જયારે જુદો તો પાડી આપો તમે કોઈ દાડો ઘટત્વ ઘટનો તમને ખ્યાલ આવી શકે ખરો જુદા ક્યારે કહેવાય એકના વર્ગ બીજાનો ખ્યાલ આવે ત્યારે તમે ઘટ અને ઘટપણું જુદા ક્યારે કહી શકો જ્યારે ઘટપણાનો ખ્યાલ ઘટ વગર આવી શકતો જેમ કે લાલ રંગ અને ઘડો જુદા છે કારણ ઘડાના ખ્યાલ વગર લાલ રંગનો ખ્યાલ આવી શકે અને લાલ રંગના ખ્યાલ વગર ઘડાનો ખ્યાલ આવી શકે માટે એમ કહેવાય કે ઘડો અને લાલ રંગ જુદા છે કે ઘટ અને પટ જુદા છે પટ એટલે વસ્ત્ર કારણ કે વસ્ત્રના ખ્યાલ વગર ઘડાનો ખ્યાલ આવી શકે અને ઘડાના ખ્યાલ વગર વસ્ત્રનો ખ્યાલ આવી શકે તેમ કહેવાય કે જુદા છે
પણ ગુણ અને ગુણી અંશ ને અંશી જાતિ ને વ્યક્તિ આ ગાય ને ગાય પણ ગુણ અને ગોત્વ હવે જોડાય છે ક્યારે પણ ગુણ નો ખ્યાલ ગોત્વ વગર ના આવી શકે કે ગોત્વ નો ખ્યાલ ગો વગર ના આવી શકે વેદાંત ની કે જુદા છે એક જ વસ્તુ છે સામાન્ય વિશેષ જુદા નથી સામાન્ય જાતિ નથી ગણતા તો વિશેષ શું છે વિશેષ તો સામાન્ય પણ અધ્યારોપ છે વેદાંત ને તો જ્યાં તો અધ્યારોપ વિશેષ શું છે સામાન્ય પણ અધ્યારોપ આ સામાન્ય વિશેષ રૂપમાં ભાસી રહ્યું છે આ સત્તા તમે તે સત્તા એટલે બ્રહ્મ તો સત્તા સામાન્ય ક્યારે સર્વત્ર અનુસૂત ક્યારે હોય શકે સર્વ વ્યાપ્ત ક્યારે હોય શકે આપણે તો કહ્યું કે વ્યાપ્ત અને વ્યાપક બેમાં ભેદ નથી વ્યાપ્ત અને વ્યાપકમાં ભેદ નથી તેવી રીતે સત્તા જો દરેક દરેક પદાર્થમાં વ્યાપ્ત થયેલી હોય એનો અર્થ એ તો કોઈ પદાર્થ સત્તા ભિન્ન નથી સત્તા સર્વ પદાર્થ છે એવું વેદાંતિ લોકો કહી દીધું એમ કરીને વેદાંતિ આ સત્તાને બ્રહ્મ કહે અને બ્રહ્મ સાથેની એકતાને સિદ્ધ કરી અને આ રીતે સમગ્ર સત્તા અર્થાત બ્રહ્મની અભિવ્યક્તિ છે બ્રહ્મ એક અદ્વિતીય છે એમ કહી દીધું આ લોકો સત્તા અને સત્તા ધરાવનાર પદાર્થ એ બે જુદા માને છે આપણે તો કોઈ પદાર્થને સત્તા લઈ લો લો પછી શું રહે છે કે પદાર્થ નામની વસ્તુ નથી રહેતી એ જુદા એ બેનો સમવાય સંબંધ છે એની ચર્ચા જો કંઈ નહીં આવે પણ પછી પૂછે કે ભાઈ આ નહીં આ ઘડો અને ઘડપણું આ જાતિની વ્યક્તિ આ ગાય અને ગાયપણું બે જોડાયેલા છે સમવાય સંબંધ નથી પણ સમવાય છે ને જોડાયેલો સમવાય પણ બધા જોડે છે પાછળ એ વળી ગાય ને ગાય પણ જોડવાનો સમવાય હોય તો સમવાય જોડાયેલો ગાયની સાથે કેવી રીતે છે એની સાથે કયો સંબંધ છે એમ કરી કરીને માથો ખાઈ જાય ટૂંકમાં અભિસારનું એટલે જમીને બેસવા ના થાય એક વાર કહું પછી એમાંથી વાદા વાસ કે પડાયાસ કરે પડાયાસ કરે આ રીતે છે એટલે સૂક્ષ્મ રીતે ચિંતનની આ રીતે આપણે એમ કહે તમે વાદા વાસ કે બરાબર છે પણ તમે વાંધા વાંચકા ઉત્તર ના આપી શકો કારણ કે તમે સ્પષ્ટ નથી સ્પષ્ટતા હોય તો બધા વાંધા વાંચકાનો ઉત્તર આપી શકાય નથી આપી શકાતો એટલે કંઈ સ્પષ્ટતા નથી પછી કંઈ કરવું હોય તો કરી લેવું હોય તો લે સમજ એવું કહી દે છેડા આપણે ભાઈ આ છે જે છે તો આ છે તો આ પર સામાન્ય કહ્યું દ્રવ્યત્વ ગુણત્વ ઇત્યાદિ સામાન્ય અપરમ આ બધા દ્રવ્યો છે એમાં એક દ્રવ્યત્વ રહેલું છે બધા ગુણમાં એક ગુણત્વ રહેલું છે બધા ઘટમાં એક ઘટત્વ રહેલું છે બધી ગાયમાં એક ગોત્વ રહેલું છે આ નીચા પ્રકારનું સામાન્ય કે ગોત્વ છે માત્ર ગાયને જ વ્યાપ્ત કરતું હોય ઘટત્વ ઘટને જ વ્યાપ્ત કરતું હોય એ સામાન્ય તો ખરું પણ ઉતરતું સામાન્ય કેમ ઉતરતું સામાન્ય કારણ કે પેલું બધાને વ્યાપ્ત કરે છે જ્યારે આ જે સામાન્ય છે એના વર્ગના જ માત્ર સભ્યોને વ્યાપ્ત કરે છે માટે એને દ્રવ્યત્વ ગુણદાન ગુણત્વ ઇત્યાદિ અપરમ સામાન્ય આ નીચા પ્રકારનું સામાન્ય છે પરાપર સામાન્ય માં કહેતા હોય છે આ દ્રવ્યત્વ જે છે ને બધા દ્રવ્યને વ્યાપ્ત કરવાનો છે એ દ્રવ્યમાં પછી ગાય પણ દ્રવ્ય છે ને ઘડો દ્રવ્ય છે અને ગોત્વ ઘટત્વ વગેરે છે એ વિશેષ દ્રવ્યને વ્યાપ્ત કરવાનો છે મારે એને અત્યંત અપર કહ્યું પેલાને પર કહ્યું અને પરાપર એવું પણ કહેતા હોય છે બે ગણો પણ કે ત્રણ ગણો પણ સામાન્યની વ્યાખ્યા કરી આ સામાન્યનો જુદો પદાર્થ છે કારણ વધે છે કે આ જુદી વસ્તુ છે છે જુદા પદાર્થ એટલે સામાન્ય જુદું છે વિશેષ હોય જુદું છે તો પછી આગળ વિશેષની વ્યાખ્યા કરે છે વિશેષાશ્ચુરનંતાસ્તે વ્યાવૃત્તિ જ્ઞાન હેતવ વિશેષ અનંત સ્યુ આ વિશેષ તો અનંત છે વિશેષ કોને કહેવાય વ્યાવૃત્તિ જ્ઞાન હેતવ એક પદાર્થ બીજા પદાર્થ કદાચ જુદો છે તો વૈશેષિક લોકો બે ગાય છે આ પણ ગાય છે પીલી પણ ગાય છે તમે ક્યાંથી જાણ્યું કઈ સામાન્ય નામનો પદાર્થ એમાં રહેલો છે માટે તમે જાણ્યું પણ જોડે આ ગાય જુદી ને પેલી ગાય જુદી બધું જુદા પણ કેમ જાણ્યું તો કે આ ગાયમાં કઈ વિશેષતા છે આ ગાયમાં કશું છે જે આ ગાયને પેલી ગાય કરતા જુદી કરે છે એને શું કહેવાય વિશેષતા જેમાં ઘટ એક છે અને પટ બીજો
तो घट जुदो ने पट जुदो क्या कही सके घट में कई विशेषता हो पट में ना हो पट में कशु हो घट में ना हो एम कर जो कि आने लोग विशेषता नहीं बताने पृथक कहे એમના કહેવા પ્રમાણે વિશેષતા માત્ર નિત્ય જે પદાર્થો છે એમાં જ રહેલી છે. નવ નિત્ય પદાર્થો છે, દ્રવ્યો છે, નિત્ય દ્રવ્ય છે. આ પાંચ મહાભૂત દેશ કાળ મન આત્મા એમાં જ વિશેષતા રહેલી છે. કારણ કે એનું કારણ શું છે કે આ બધા જે જે નિત્ય બધા દ્રવ્યો છે એ બધા નિર્વયવ છે તો નિત્ય થઈ શકે. નિર્વય અર્થાત અવયવનું ના હોય. જે વસ્તુ અવયવનો સંઘાત હોય એ અનિત્ય છે, કારણ કે અવયવ જુદા પડી જાય તો વસ્તુનો નાશ થઈ જાય. જે ભાઈ આ પટ છે, વસ્ત્ર છે, અનેક તંતુઓનો અવયવ છે, એટલા જ માટે અવયવ જુદા પડી જાય તો વસ્ત્ર નાશ થઈ જાય. તો એમ કરતા કરતા આપણે પછી વિભાજન કરતા કરતા થોડું મૂળભૂત એકમ કયું હોવું જોઈએ, નિરવય હોવું જોઈએ, જેનો વધારે વિભાગ ન થઈ શકે. અને નિરવય હોવાના કારણે એ નાશ ન થાય માટે નિત્ય પણ હોવું જોઈએ. આ રીતે અનુમાન જે લોકો નિત્ય વસ્તુ પર આવ્યા. જગતના પદાર્થો બધા જળ છે એટલે એમને બધા પંચમહાભૂતના ઉત્પત્તિ કહી. પણ મન જે છે એ જુદું પાછું, આત્મા પાછું જુદો, દેશ પાછો જુદો, કા પાછો જુદો, અને માટે એ બધા સ્વતંત્ર નિત્ય દ્રવ્યો કહેવામાં આવ્યા. અને અણુ પાછા ચાર અણુઓ છે, એ ચાર અણુ એકબીજા કરતા જુદા છે. તો એને બંને નિર્વય છે અને નિર્વિશેષ છે બધા, અને છતાં જુદા છે. તો એ જુદા એ જે છે એ કેવી રીતે તમને ખબર પડે? અથવા તો એક અણુ બીજા અણુ, ધારો કે પૃથ્વીનો અણુ હોય એને બીજો પૃથ્વીનો અણુ, અણુ અનેક છે બધા. તો એક પૃથ્વીના અણુને બીજી પૃથ્વીના અણુથી શું જુદું પાડે છે? કારણ કે અણુ બંને નિર્વય છે, સૂક્ષ્મ છે, નિત્ય છે, અભિવ્યક્ત છે, અને તો એની છતાં બે જુદા જ પાછા. તમને શું જુદું પાડે છે? વિશેષ જુદું પાડે છે. આ નિત્ય દ્રવ્યને એકબીજા કરતા, નિત્ય દ્રવ્યને એકબીજા કરતા જુદા પાડનાર અને એના સભ્યોને એકબીજાથી જુદા પાડનાર મન અનેક છે. દરેક મન નિત્ય છે, મન અનેક છે. એક મનને બીજા મન જુદું પાડનાર શું? તમારું મન મારું મન જુદા તો છે જ, આપણે જાણીએ છીએ. કારણ કે મન તો બંને એક જ, મન તો મન જ છે, છતાં એક મનમાં એક પ્રકારની વિશેષતા છે, બીજામાં બીજી વિશેષતા છે. વિશેષ નામનો એક પદાર્થ છે જે એ જ વર્ગના સભ્યોને એકબીજા કરતા જુદા દેખાડે. વ્યાવૃત્તિ જ્ઞાન હેતવ, જેને કારણે વ્યાવૃત્તિ અર્થાત એકબીજાના જુદા પાનું જ્ઞાન થાય છે, એ જે કરાવે છે એને વિશેષ કહેવામાં આવ્યો. એટલે પાદનો દેખમાં કહેવામાં આવ્યું, ઘટાદિનામ સાવય પદાર્થાનામ પટાદિભ્ય ભેદકમ કપાળ સમય તત્વાદિકમ એવ. એટલે આ ઘટ ને પટ બે જુદા છે, એને જુદા કરનારાને વિશેષ નથી કહેતા એ લોકો. આ ઘડો જુદો ને વસ્ત્ર જુદું, પણ આ ઘડાને વસ્ત્ર જુદું પાડનાર વિશેષ નથી. ત્યારે શું છે? કપાળ સમય તત્વાદિકમ. આ ઘડો બનેલો છે, કપાળ ન બનેલો છે. એ લોકો શું કહે છે? આ ઘડો બનેલો છે ને એક નીચેનો પેલો કપાળ ને ઉપરનું બેને જોડેલો ઘડો બને. મેં તો કહ્યું તો ઘડો બંધો જોયો નથી, પણ એ તો એવું કહે છે. ઘડો આવી રીતે કપાલ બે પેલા હા બે અડધિયા બનેલા છે, એવું કહે. અડધિયા જોડાયેલા છે, કેવા સમવાય નિત્ય સંબંધ જોડાયેલા છે. ટૂંકમાં આ ઘડાને વસ્તુ જુદું પાડનાર શું છે? કે ઘડાના જે અવયવો છે જે જોડાયને ઘડો બન્યો તે, અને વસ્ત્રના અવયવો જે જોડાયને વસ્ત્ર બન્યું, એ બધા જુદા જુદા હોવાના કારણે આપણે ઘડાને વસ્ત્ર કરતા જુદું જાણી શકીએ. ટૂંકમાં ઘડાને વસ્ત્રથી જુદું જાણવા માટે વિશેષ નામના પદાર્થની જરૂર નથી. જરૂર હોય વસ્ત્ર સ્વીકારવામાં આવે તો ઘડાને આપણે જાણીએ છીએ, કારણ કે ઘડો એના અવયવમાંથી બન્યો છે, વસ્ત્ર એના અવયવમાંથી બન્યું, અને તેથી એ બેને જુદા પાડવા માટે કોઈ વિશેષ નામના પદાર્થની જરૂર નથી. માટે જે અનિત્ય દ્રવ્યો છે એને જુદા પાડનારના એ જુદા એને વિશેષ કહેવામાં નથી આવતો. નિત્ય દ્રવ્યો છે એને જુદા પાડનાર વસ્તુને વિશેષ કહેવામાં આવે છે પદાર્થને. એટલે પાદમે કહ્યું, ઘટાદિનામ સાવય પદાર્થાનામ પટાદિભ્ય ભેદકમ. અનેક અવયવ ઘટ વગેરે પદાર્થ, ઘટ ને પટ વગેરે પદાર્થ અનેક અવયવ બનેલા છે, એમને એકબીજા કરતા જુદા પાડનારા, ભિન્ન કરનારા. કપાળ સમવેદત્વાદિકમ એવા,
તો કે આના આવો આ રીતે જોડાયેલા છે, આના આ એ જ્ઞાનથી એ બે જુદા પડે છે. પરમાણુ નામ તો નિર્વયવત્વ ભેદકમ વિશેષ અંગીકાર. પરમાણુ જે છે એ નિર્વયવ છે, તો એના એટલે અવયવની જોડાય પરથી આપણે એ પરમાણુ જુદા ના પાડી શકીએ. અવયવની જોડાયથી ઘટને પરથી જુદા પાડી શકીએ, પણ પરમાણુ અવયવ ના હોવાના કારણે શેનાથી આપણે એક પરમાણુ જુદા પરમાણુ જુદો બીજા પરમાણુ જુદો પાડી શકીએ? માટે એમને ભેદ કાય, એમને ભેદ ભિન્ન કરનારો, એમને જુદા પાડનારો કોઈ જુદો પદાર્થ સ્વીકારવો પડે એમ કરીને વિશેષ નામનો પદાર્થ સ્વીકારવો, આવું અનુમાન જ છે. પણ અંગીકાર્ય હે, અંગીકાર કરવો જોઈએ. અન્યથા સમાન જાતિ ગુણકર્મતા પરમાણુ નામ, તો પૃથ્વીનો એક પરમાણુ, પૃથ્વીનો બીજો પરમાણુ, કહેવાય છે સમાન જાતિ. જાતિ પણ એક છે, ગુણ પણ, ગંધ પણ, ગંધ કર્મ પણ એક પ્રકારનું જ કરે છે. દરેક દ્રવ્ય ગુણ ને કર્મનો આશ્રય હોય છે. જાતિનો ગણનો કર્મનો આશ્રય હોય એટલે આ બધા પરમાણુ ધારો, પૃથ્વીના પરમાણુ, જાતિ પણ એક, એટલે પૃથ્વી પૃથ્વી કહી શકીએ આપણે. એમનો ગુણ પણ એક, ગંધ ગંધ ગંધ, કર્મ પણ એક, અને એથી એમને જુદા પાડનારું શું છે? પરમાણુ ભેદ કા ભાવે મિથો વ્યાવૃત બુદ્ધે અજનનાદ. તો પછી એકબીજા જુદા છે એ પ્રકારની બુદ્ધિ આપણે જન્મે નહીં, તો સ્યાદ યોગી જ્ઞાન શંકર સ્યાદ યોગી ના આપી. આ યોગી લોકો માટે એમ કહેવાય છે કે એ લોકો આ પરમાણુને જાણી શકે છે. પરમાણુ સામાન્ય મનુષ્ય માટે અતિન્દ્રિય છે, એટલે કે અસ્થૂળ ઇન્દ્રિય છે, એની મર્યાદાની બહાર છે. પણ યોગી લોકોની જે સૂક્ષ્મ ઇન્દ્રિય હોય છે એના આવડે એ જ્ઞેય છે. એટલે જ જે યોગીઓએ પદાર્થ પર વિજય પ્રાપ્ત કર્યો છે, મહાભૂત પર વિજય પ્રાપ્ત કર્યો છે, એ યોગી લોકો સૂક્ષ્મ મહાભૂતનો અનુભવ કરી શકતા હોય છે. એટલે ક્યારેક એકદમ ગંધનો અનુભવ કરે, એકદમ જુદી સુગંધનો અનુભવ કરે, ક્યારેક જુદા સ્પર્શનો અનુભવ કરે, ક્યારેક જુદા રસનો અનુભવ કરે, ક્યારેક જુદા રૂપનો અનુભવ કરે, પ્રકાશ વગેરેનો, જુદા શબ્દનો, ધ્વનિનો અનુભવ કરે, એમને ઓમકાર ધ્વનિ સૂક્ષ્મ. તો આપણે જેનો અનુભવ કરીએ છીએ આપણી જ્ઞાનેન્દ્રિયોના સ્થૂળ પંચમહાભૂત છે. જે સૂક્ષ્મ પંચમહાભૂત છે એનો અનુભવ આ જ્ઞાનેન્દ્રિય ના થાય, છતાં પણ એનો અનુભવ થઈ કરતો થતો હોય છે. એ બધી સૂક્ષ્મ મહાભૂત છે એ પ્રકારે જાણવામાં આવ્યું. અને તેથી યોગી કહી શકે કે ભાઈ આ પૃથ્વીનો અણુ છે અને આ જળનો અણુ છે, પરમાણુ છે. તો તે રીતે એનું જ્ઞાન છે એમાં સાંકર્ય એટલે કે ભેળસેળ નથી આવતી, સ્પષ્ટતા હોય છે. એ ક્યારે હોય? કોઈક રીતે એ જળના પરમાણુને અને પૃથ્વીના પરમાણુને જુદાને સમજી શકતા હોય તો જ. અને તે પરમાણુમાં એકબીજાને ભિન્ન કરનારો કંઈક હોવું જોઈએ તત્વ, જેને વિશેષ કહેવામાં આવ્યો. અને તેથી નહીં તો મિથો વ્યાવૃત બુદ્ધે અજાણના, જો એને જુદા પાડનાર કોઈ વિશેષ નામનો જ પદાર્થ ન હોત તો પછી એકબીજા કરતા જુદા છે એ પ્રકારની વૃત્તિ કે આપણી સમજ બુદ્ધિ જન્મી ના હોત, તો પછી યોગી લોકો માટે પણ આ સૂક્ષ્મ પદાર્થોને મહાભૂતોને જુદા પાડવાનું શક્ય ના બની હોત. અને માટે એમને જુદા પાડનાર પણ કોઈક છે એવો વિશેષ સ્વીકારવો પડે. આ રીતે આ પ્રકારની દલીલો દ્વારા આ લોકો આ ભિન્ન ભિન્ન નિર્ણય પર આવેલા છે. વિશેષ પછી સમવાય કોને કહેવાય? તો આગળ કહે છે સમવાય સ્વરૂપ રૂપસ્યેવ ઘટે નિત્યઃ સંબંધ સમવાયકઃ. રૂપસ્ય ઘટે નિત્ય સંબંધ, નિત્ય સંબંધ સમવાયકઃ ઇતિ સ્વાર્થિત સમવાયક સમવાયઃ. સમાની વ્યાખ્યા નિત્ય સંબંધને સમવાય કહેવામાં આવે છે. નિત્ય સંબંધ, અનિત્ય સંબંધ પણ હોય. અત્યારે ઘણાનો આ ટેબલ સાથે સંબંધ અનિત્ય છે. નિત્ય સંબંધ ઘણાનો ઘટત્વ સાથેનો, ઘડો અને ઘડા પણ એ બેનો સંબંધ કયો છે? જ્યાં સુધી ઘડો હોય ત્યાં ઘડા પણ હોય છે. આ ઘડા પણ ઘટ પર આધારિત છે. એ કેવો સંબંધ છે? નિત્ય સંબંધ. જાતિ ને વ્યક્તિ, ગાય હોય ત્યાં ગાય પણ હોવાનું જ, અને માટે એ સંબંધ કયો છે? નિત્ય સંબંધ. એવું ખરું તો ગુણ અને ગુણી,
अंश अंश आ संबंध कहे नित्य संबंध मे नित्य संबंध समवाय संबंध कहम पे संयोग करता जुदो बे प्रकार संबंध आ लोग स्वीकारे एक समवाय बीजो संयोग तो आ घड़ा नो आ टेबल साधन संबंध कहो संयोग जुदा पड़े योग थी सके जो वियोग ने जेने वियोग थी सके एवं संबंध ने संयोग कहम वियोग थी ना सके एवं संबंध ने समवाय कहम तस्य उदाहरण रूपस्य आ घड़ो है रंग धारो के घड़ा आकार आ घड़ा आकार जैसे घड़ा से क्यों संबंध नित्य संबंध मैंने समवाय संबंध कहम पी बीजी पांच नोध में कहम जात्यादि गोचरो विशिष्ट व्यवहार संबंध नियत हम ये आ क्या थी तब लाया समवाय संबंध दरेक आ बदा पदार्थों निर्णय पे लोग आए मानवी पास कहीं कारण रहू जो का कोई देखाती वस्तु नहीं तब समवाय कई इंद्रिया ज्ञान विषय नहीं विशेष पर तब जो ना सको जम अणु अतिद्रिय है विशेष में अतिद्रिय है आ समवाय पर कोई इंद्रिय ज्ञान विषय मारे अनुमान विषय थे परमाणु पर इंद्रिय ज्ञान मारे अनुमान विषय था अनुमान तमारे जाहिर करव पड़े कि क्या क्या है क्या अनुमान थी आ निर्णय पर आए इतने जात्यादि गोचरो विशिष्ट व्यवहार संबंध नियत है आ कूतरू है आ वांदरो है खबर पड़े ना अपन जात्यादि गोचरो व्यवहार है विशिष्ट व्यवहार है आ वांदर ने क्यों ओखी सके अपने कूतरा क्यों ओखी सकया ओकी क्या सकया तो विशिष्ट संबंध कई प्रकार संबंध हो जाइए कोई पुराना संबंध हो जाए जेने कारण आ एक जाति से बीजी जाति से तीजा ओखी सके वृक्षों में के नहीं जाते आ तो वड़ है ना लीमड़ो है ना पीपड़ो है ना आ है एम पे लीमड़ा में पीछे आ पेलो लीमड़ो है ना बीजो लीमड़ा एम पर जाति हो पाची अब केव ओखी सकी ए वृक्ष ने कशा कई कशीक वस्तु संबंध होव जइए जेने कारण वृक्ष ने अपने आ रीते ओखी सकी એ વૃક્ષ ને વૃક્ષ સાથે સંબંધ હોવો જોઈએ તેથી આપણે વૃક્ષ તરીકે ઓળખી શકીએ છીએ ને જાત્યાદિ ગોચર વિશિષ્ટ વ્યવહાર હૈ સંબંધ એક એક સંબંધ પર નિયમ આધારિત છે ભાવ માત્ર વિષય અબાધિત વિશિષ્ટ વ્યવહારત્વાદ ભાવ માત્ર વિષય ભાડ હવા પર ધરાવના જે વિષય બધા છે એને અબાધિત જ્યાં સુધી આ ભાવ એટલે કે હવા પર ધરાવનારા વિષયો છે અભાવમાં આવું કંઈ કહી ના શક્યા આપણે જે વસ્તુ નથી એટલે કે સસલાનું શિંગડું એક સસલાના શિંગડાને બીજા સસલાના શિંગડા જુદું પાડી શકાય ખરું એક સસલાના શિંગડાને બીજા સસલાના શિંગડા જુદું પડાય ખરું કે મારા માથા પરનું શિંગડું અને તમારા વાતનું શિંગડા શું ફેર છે સ્વામી તમારા શિંગડા છે ને બહુ મોટા નામ નામ ઘાટદાર છે અને બીજા શિંગડા એવું કહેવાય એટલે કે અભાવ જે પદાર્થો નથી એમાં આપણે જૂની નથી પાડી શકતા આ ભાવ માત્ર ભાવ હોવા પણ ધરાવનાર જે કોઈ વિષય છે એમાં અબાધિત વિશિષ્ટ વ્યવહારત્વાત એ દરેક દરેક વિષયમાં એની વિશિષ્ટતા છે અને વ્યવહાર થતો આપણે વ્યવહાર કરી શકીએ ઘડામાં પણ આ ઘડો જુદો પાછો બે દિવસ પહેલા તો એ જુદો હતો એટલે વિશિષ્ટ વ્યવહાર આમ જે હવાપણું ધરાવનારા પદાર્થો છે એ દરેક દરેક સાથે વિશિષ્ટ વ્યવહાર થાય છે દરેક સ્વામી પેલા તો આવું કહો છો ને મને એમ કહો છો ને આની સાથે બધાની સાથે જુદું જો બધા વ્યક્તિ જુદી જ છે મારે વર્તન જુદું જ હોય બધાને સરખા કોઈ સરખું નથી સ્વામી વડે સરખા કશું સરખું નથી બધા જુદા જ હોય આખી દુનિયા જુદી છે ને માટે જુદા જ હોય અંતેથી વિશિષ્ટ ક્યાંથી ખબર પડી આ વ્યક્તિ આમ છે આ પેલું છે ફલાણું ઢીકણું કંઈક હોવું જોઈએ જે એમ વિશિષ્ટ વ્યવહાર જે આપણે કરીએ છીએ એના માટેનું કારણ હોવું જોઈએ એને સમવાય કામ આવ્યું દરેક દરેક પદાર્થ છે એ સમવાય એવા નિત્ય સંબંધ જોડાયેલો છે જાતિ સાથે ફલાણા સાથે ગુણ સાથે રૂપ સાથે કર્મ સાથે વગેરે
तो गुण ने द्रव्य ना संबंध पर नित्य से पर समवाय, कर्म ने द्रव्य संबंध पर नित्य पर समवाय, जाति ने व्यक्ति में संबंधित अंश अंश जाति व्यक्ति उपादान कारण कार्य बदल संबंध का नित्य संबंध है। अंत थी आप ओखी सके समवाय ना पदार्थ हो जो ये जे आपने आ प्रकार विशिष्ट व्यवहार करने विशिष्ट व्यवहार संभव बनाए तो समवाय था। हवे पहला द्रव्य नी बात करी तो पाछू द्रव्य में थोड़ी विशेषता से नी बात करी। द्रव्येषु नित्यानां परिगणम अथवा दुक्तानां नवानां द्रव्याणां नित्यानित्य विभागमाह सुखम सघटम भूतल व्यवहारवत सघटम भूतलम भूतल घट सहित भाव पदार्थ है घट भाव मात्र विषय अबाधित विशिष्ट व्यवहार भूतल जमीन के विषय घटवाई से सघटम भूतलम अंत जी क्या रे सघटम क्या रे कहवा घटे न सह वर्तते इति सघटम घट सहित घट ने आ भूतल साथ के संबंध से तो आप सघटम कही सकिए। એટલે આ સારો માણસ એવું ક્યારે કહીએ આપણે વિશિષ્ટ વ્યવહાર ક્યારે કહે સારો માણસ એ માણસ સારા પણ જોડાયેલો હોય ત્યારે જ ને સારો માણસ ક્યારે કહેવાય સારા પણ માણસ કોઈ સંબંધી જોડાયેલો હોવા જોઈએ તો આપણે એને સારો માણસ કહીએ વિશિષ્ટ વ્યવહાર માણસ તો કહીએ માણસમાં માણસ પણ આવ્યું પાછું એને માણસ કેમ કહેવાય માણસ પણ છે માટે એટલે માણસ માણસ પણ જોડાયેલો હોય તો જ એના માણસ તરીકે આ તો આ એવો વ્યવહાર કહીએ આપણે બધામાં આપણે આ આ જ કરીએ એવું નથી કહેતા આ માણસ આ માઇક્રોફોન જેવી રીતે આ ટેબલ કયું છે ઘડા સહિતનું ટેબલ એટલે કયું સઘટમ ભૂતલમ સઘટમ એટલે શું ઘટ સહિતનું ઘટ એને સહ વર્તે સઘટમ તો આ ભૂતલ કેવું છે ભૂતલ ભૂતલ એટલે જમીન ભૂતલ પૃથ્વીનું તલ જમીન તો આ સ્થાન આ સ્થાન પર ઘડા સહિતનું સ્થાન આપણે ક્યારે કહીએ સ્થાન અને ઘડા વચ્ચે સંબંધો ત્યારે જ કહેવાય ને એટલે ભાઈ કહીએ કે ભાઈ કલગી સહિતનો મોર કલગી ને મોને સંબંધો હોય ત્યારે કલગી સહિતનો મોર કહેવાય ને એટલે જયારે આ પ્રકારે વિશિષ્ટ વ્યવહાર થતો હોય ત્યારે સંબંધ એમાં અપેક્ષિત છે અંતેથી આપણે એને કહે ગાય એનો અર્થ થયો ગાય ને ગાય પ્રાણ સંબંધ હોય ગાય પ્રાણ સહિત ની ગાય ઉચ્ચ ગાય જયારે કહે ત્યારે શું ગાય પ્રાણ સહિત નું પ્રાણી એવું થયું ને ગાય નામનો વિશેષ વ્યવહાર ગણું શું થયો ગાય પ્રાણ સહિત નું પ્રાણી પ્રાણી ને ગાય પ્રાણ એવો સંબંધ કઈક સંબંધ હોવો જોઈએ જેથી આપણે એને ગાય પ્રકારનો વિશેષ વ્યવહાર કરીએ સંબંધ ને સમવાય સંબંધ કહેવામાં આવ્યો એટલે અનુમાન એને સમવાય સિદ્ધિ અનુમાન થી સમવાય નામના પદાર્થ ની સિદ્ધિ થઈ પછી આગળ હશે ઉક્તાનામ નવાનામ દ્રવ્યાણામ નિત્યાનિત્ય વિભાગમાહ ઉક્તાનામ નવાનામ જે નવ દ્રવ્યો કહેવામાં આવ્યા પંચમહાભૂત દેશ કા આત્મા ને મન એ નવ દ્રવ્યો કહેવામાં આવ્યા એમાં નિત્યાનિત્ય વિભાગમાહ વૈશેષિક બહુ જોર ચાલે છે અહીંયા આગળ એમાં નિત્ય ને નિત્ય વિભાગ એને જાણી છે બીજા બધા જાણી જશે કારણ વાત એ છે બીજા બધા લોકો છે એમાં થોડા આમદમ ફેરફાર કરી કરીને આમાં સુધારા કરે ચાલો માનો સુધારા કરે વધારા કરે પણ સુધારા વધારા માટેનું મૂળ તો આ જ છે પાછું એટલે આને બરોબર સમજીએ તો બીજા બધાને સમજી શકીએ મેં કહ્યું પ્રાણ બીજો 25 પદાર્થ કે આ જે કહેવું હોય કે પરંતુ એ પેલા કે આમાં બધા આવી ગયા એવું ગણાવે પાછા તમે એમ કહો કે પેલો બે જ પ્રમાણ સ્વીકારે છે પેલો છ સ્વીકારે પેલો કે અમારા બે માં છ છ આવી એમને માનવું કે એ લોકો આ એટલે અનુપલબ્ધિ ને સ્વીકાર એટલે એટલે અનુમાન નથી કરતા એવું નથી એક ઉપમાન એ પણ પોતાનામાં સમાવે ને એ ચારવાક જ એવું છે કશા સમાવે નહીં બાકી બીજા બધા લોકો બીજા બધા પ્રમાણ એ ટૂંકમાં કે આ ક્ષણ જરૂર નથી જો આને અનુમાન જ કહેવાય આનું ઉપમાન છે એમ કહેવાય અને અર્થાપત્તિ ના કહેવાય એમ કે અર્થ અનુમાનમાં સમાવેશ કરે ઉપમાન ભાઈ અનુમાનમાં સમાવેશ કરી લે બતાવે કઈ રીતે પેલો બતાવે કઈ રીતે નહીં અંતેથી કોઈક રીતે તમે ઉપમાન ને અનુમાનમાં ભેદ બતાવો તો જ નવું પ્રમાણ તમે કહી શકો
એટલે પહેલા લોકો આ બે પ્રમાણથી શરૂ કર્યું, પછી અનુમાનના જુદા ભેદ બતાવ્યો. આને અનુમાન ના કહેવાય, તો અનુમાનની વ્યાખ્યા શું? એ વ્યાખ્યામાં આ વસ્તુ ગોઠવાતી નથી, એટલે નવી વ્યાખ્યા કહેવાય, અને ઉપમાન કહેવાય. એમાં આ નથી ગોઠવ અને અર્થાપત્તિ કહેવાય, આ નથી ગોઠવ અનુપલબ્ધિ કહેવાય. ન ગોઠવાય ત્યારે પછી નવી વ્યાખ્યા થાય, ત્યારે નવું. એમ પણ પેલા આગળ જે કહ્યું પ્રત્યક્ષ અનુમાન, એને પાયો બનાવીને પછી તમે આગળ કહો ને કે એને ત્રણ, બે ને ત્રણ છે, ચાર છે, છ છે, પેલો તો આઠ છે, લે ચાર. એટલે પછી સંભાવના એકથી ઉમેરું, આઠ કહેવા માટે એકથી તો શરૂ કરવું જ પડે ને. અને એક જણે કહ્યું એ પાયો બની જાય, ચાર વાર પહેલો આવે. એ આ બધામાં વૈશેષિક પહેલા આવે છે, એટલે વૈશેષિક ને આટલી ચર્ચા કરી. બાકીના પણ સમજી શકાય છે, કોઈ આમાં બીજા સુધારા વધારે કરે, પરંતુ બીજા બધાનો પાયો તો આમાં જ છે પાછો. એટલા માટે એટલે આ દ્રવ્ય જે કયા નવું, એમાં નિત્ય નિત્ય વિભાગ કરે છે. 29 શ્લોકમાં કહે છે, કાલ કાશાદિગાત્માનઃ નિત્યાશ્ચ વિભવશ્ચ તે ચતુર્વિધાઃ પરિચ્છિન્નાઃ નિત્યાશ્ચ પરમાણવઃ. આ નિત્ય અનિત્ય વિભાગ નથી ખરેખર તો, પણ વ્યાપક અવ્યાપક વિભાગ છે, પરિચ્છિન્ન વિભાગ છે. આ નવે નવ દ્રવ્ય નિત્ય જ છે, પણ શું એમાં ફેર શું તારે? કાલ આકાશ દિગ આત્માન, કાલ દેશ આકાશ, કાલ આકાશ દિગ અને આત્મા આ ચાર છે. નિત્ય પણ છે, વિભવશ છે તે, વિભવ એટલે વ્યાપક. આત્માને વૈશ્વિકમાં વ્યાપક કહે છે, પાછા અનેક કહે છે ને પાછા વ્યાપક કહે છે. તકલીફ છે ને, અનેક આત્મા છે પણ બધે વ્યાપક છે. વ્યાપક કોને કહેવાય? જે બધા સાથે સંબંધ ધરાવનાર હોય એને વ્યાપક કહેવાય, જે બધા સાથે સંબંધ ધરાવનાર હોય. એટલે આ કાળ શું છે? બધા સાથે સંબંધ ધરાવનાર હોય. આકાશ કેવું છે? બધા સાથે સંબંધ ધરાવનારું હોય. દિશા કેવી છે? બધા સંબંધ ધરાવનારું હોય. આત્મા કેવો છે? બધા સાથે સંબંધ ધરાવનારો હોય. વિભવ એટલે કે વ્યાપક છે, નિત્ય અને નિત્ય છે. ચાર પ્રકારના અભાવ કહે છે, પણ આ ઘડાના સંદર્ભમાં આટલા અભાવ કહેવામાં આવ્યા. આ ઘડો એની ઉત્પત્તિ પહેલા નહોતો, ઉત્પત્તિ પહેલા ઘડા ન હોવું એ પણ ઘડાનો અભાવ છે. ઘડાનો નાશ થયા પછી પણ ઘડો નહીં હોય, એટલે નાશ થયા પછી ઘડા ન હોય પણ એ ભાવ છે. વસ્ત્રમાં ઘડો નથી એ પણ ઘડાનો ભાવ છે, અને મારા હાથમાં ઘડો નથી એ પણ ઘડાનો ભાવ છે. તો આ ચાર પ્રકારના ભાવ કહે છે લોકો. પોતાની ઉત્પત્તિ પહેલા ઘડો નહોતો એ અભાવ કેવો કહો? પ્રાગ અભાવ. પ્રાગ એટલે પહેલા, ઉત્પત્તિ પહેલા ન હોવાના અભાવને પ્રાગ અભાવ કહેવામાં આવે. અને પ્રાગભાવ કહેતા, પ્રાગભાવ નહીં, પ્રાગભાવ એટલે પહેલાનો ભાવ થઈ ગયો, પ્રાગ અભાવ. પછી ઘડો ન હોય, ઘડાનો નાશ થયો પછી પણ ઘડો નથી, પણ એને જુદો કહે છે. એ કહે પ્રધ્વંસ અભાવ, ધ્વંસ થયા પછીનો અભાવ. આ વસ્ત્રમાં ઘડો નથી, વસ્ત્રના ખ્યાલમાં ઘડાનો ખ્યાલ, અન્યોન્ય અભાવ. મારા હાથમાં ઘડો નથી, માથા પર ઘડો નથી, અત્યંત અભાવ. આ પ્રકારે પણ અત્યારે આપણને જેમાં રસ છે, બે અભાવ થયા, પ્રાગ અભાવ અને પ્રધ્વંસ અભાવ. નિત્ય કોને કહેવાય? પ્રાગ અભાવ પ્રતિયોગિત્વ સતી ધ્વંસ પ્રતિયોગિત્વ નિત્યત્વ. બંને ટૂંકમાં જેમાં પ્રાગ અભાવ પણ નથી અને પ્રધ્વંસ અભાવ પણ ધંધો નિત્ય, એનો અર્થ એવો થયો. પ્રાગ અભાવ અપ્રતિયોગિત્વ સદી પ્રતિયોગ અપ્રતિયોગી, જે પ્રાગ અભાવ જે છે એનો વિરોધી છે. માટે જેમાં પ્રાગ અભાવ નથી
અને એને ઘણા પદાર્થોમાં પ્રાગ અભાવ ના હોય, પ્રધ્વંસ અભાવ હોય, અને પ્રધ્વંસ અભાવ ના હોય ને પ્રાગ અભાવ હોય. અજ્ઞાન કેવું છે? અનાદિ છે. અનાદિ છે પણ અંત છે. અનાદિ હોવાને કારણે પ્રાગ અભાવ નથી પણ પ્રધ્વંસ અભાવ છે. મોક્ષ કેવો છે? અત્યારે નથી પણ જયારે હશે ત્યારે એનો નાશ ન થાય. એટલે એમાં પ્રાગ અભાવ છે પણ પ્રધ્વંસ અભાવ નથી. પણ નિત્ય કોને કહેવાય? પ્રાગ અભાવ પણ ના હોય, જન્મ પણ નથી, નાશ પણ નથી. બસ એને નિત્ય કહેવામાં આવ્યું. નહીં મળે છે એવું પણ નહીં. બીજો જ શ્લોક, બારમો શ્લોક, નત્વેવાહં જાતનાશં નત્વં નેમે જનાધિપાહ નચૈવ ન ભવિષ્યામઃ સર્વે મત નત્વેવાહં જાતુનાશમ. એવું નથી અર્જુન કે હું ક્યારે ના હતો, હંમેશા હતો. નત્વમ એવું પણ હું ક્યારે ના હતો તો પણ હંમેશા હતો. નેમે જનાધિપાહ આ બધા અહીંયા આવ્યા, રાજા ઉભા છે, એ નતું, એ એવું નતું ક્યારે ના હતા. ભગવાન એમનો પ્રાગ અભાવ હતો જ નહીં. એવું કહ્યું નચૈવ ન ભવિષ્યામઃ, એવું ક્યારે પણ નહીં હોય, અથવા પ્રધ્વંસ અભાવ પણ નહીં હોય. એવી રીતે નિત્ય કહ્યું. કેવા છે? આત્મા કેવો? નિત્ય છે. એને પરાગ હવા પણ ના હોય, પ્રધ્વંસ હવા પણ ના હોય, એવી નિત્યની વ્યાખ્યા કરવામાં આવી. વિભવશ્ચ તે સર્વગતત્વમ. વિભવ વિભુત્વ એટલે કેવું? સર્વગતત્વમ, જે સર્વ રહેલું છે. વિભુ વિભુને બે અર્થ કરતા હોય છે. વિવિધ ભવનમ, જે રૂપમાં જે દેખાય એને પણ વિભુ કહેવાય, અથવા તો જે વ્યાપક છે એને પણ વિભુ કહેવાય. વ્યાપક ના અર્થમાં કહેવામાં આવ્યું આ વ્યાપક છે. સર્વગતત્વ, સર્વગતત્વ કોને કહેવાય? વિભુત્વ કોને કહેવાય? એની વ્યાખ્યા કરે સર્વગતત્વ વિભુત્વ, સર્વત્ર રહેવા પણ એને વિભુત્વ કહેવાય, અથવા પરમ મહત પરિમાણત્વ વિભુત્વ. પરમ મહત પરિમાણત્વ, મહત એટલે મોટું, પરમ એટલે સૌથી મોટા, પરમ એટલે જેની મોટાઈમાં કોઈ પ્રકારનો સંકોચ નથી, નિસંકોચ મોટા પણ એમના પણ વિભુત્વ કહેવાય. પરિમાણ એટલે માપ, મહત્પણ મોટું માપ, પરમહત એટલે કે જેની મોટામાં સંકોચ નહીં એ પ્રકારનું માપ, એને પણ વિભુ કહેવાય. એટલે સર્વ વ્યાપક જ કહેવાય. પણ આ રીતે વ્યાખ્યા મૂર્તેતર દ્રવ્યત્વ, વ્યાપક કોને કહેવાય? એવું દ્રવ્ય છે જે મૂર્ત અર્થાત ઘડાયેલું નથી, આકાર વગરનું દ્રવ્ય, નિરાકાર. મૂર્ત એટલે ઘડાયેલું, આકાર વાળું. મૂર્ત ઇધાર એટલે શું? આકાર વગરનું. એટલે નિરાકાર, નિરાકાર દ્રવ્યને પણ વિભુ કહેવાય. સર્વમૂર્ત દ્રવ્ય સંયોગિત્વ, અથવા જે મૂર્ત દ્રવ્યો છે અથવા આકારવાળા જેટલા દ્રવ્યો છે એ બધા સંયોગ ધરાવનારું એને પણ વિભુ કહેવાય. બધાનો અર્થ છોડ એક જ થાય, પણ વ્યાખ્યા આ રીતે કરી છે, જુદી વ્યાખ્યાઓ કરી છે. તો વિચાર કરો બધા વિદ્વાનોએ કેવી સૂક્ષ્મ, દરેક શું કેવું સૂક્ષ્મ ચિંતન કરેલું છે. એટલે ક્યાં તો સર્વગતત્વ, સર્વત્ર હોવા પણ એવું માપ, જેમ નિસંકોચ મોટા પણ, નિરાકાર પણ, અને બધા આકાર સાથે સંયોજાવા પણ, એ બધાનું નામ વિભુત્વ હતું. કે આ ચાર દ્રવ્ય કેવા છે? વિભુ છે, અનિત્ય છે. નિત્ય અર્થાત જેનો જન્મ પણ નથી, મૃત્યુ પણ નથી. એને આમ તો નિત્ય એટલે અવિનાશી કહેવાય. ખરેખર તો નિત્ય જેનો વિનાશ નથી, પણ અહીંયા નિત્ય એ જ વ્યાખ્યા કરવામાં આવે. જેનો જન્મ પણ નથી, મૃત્યુ પણ નથી, નાશ પણ નથી, જે વ્યાપક છે. તો બીજા ચાર આ પાંચ દ્રવ્ય આવા છે, કાળ આકાર નિચાર. કાળ આકાશ દિગ આત્મા, આ ચાર નિત્ય અને વિભુ છે. ચતુર્વિધા પરિચ્છિન્નાઃ નિત્યાશ્ચ પરમાણવઃ. જ્યારે પરમાણુઓ જે છે ને, એક મન રહ્યું આની અંદર, આ મન પણ કેવું છે ખબર છે? અણુ છે. મન એ લોકો કેવું માને છે? અણુ માને છે. અણુ એ છે પાછું નિત્ય, પણ અણુ છે. આ પેલા પરમાણુ છે પાછા, અણુ ને પરમાણુ પાછા એનો માપમાં ફેર પડ્યો. પેલા ચાર પરમાણુ છે, ચતુર્વિધા પરમ પરિચ્છિન્ન નિત્યાશ્ચ પરમાણવઃ.
એટલે ચાર પ્રમાણ છે, પૃથ્વી જળ અગ્નિ અને વાયુ. એ પ્રમાણ પરિચ્છિન્ન, એ અત્યંત સૂક્ષ્મ છે પણ નિત્ય છે. વેદાંત ની પરિચ્છિન્ન નિત્ય તો સાથે હોય જ ના શકે, પણ છતાં એ લોકો શું કહે છે, એ પરમાણુ પરિચ્છિન્ન છે અને નિત્ય છે. પણ મન પણ ગણી લેવાનું, એક મન પણ કેવું છે, અણુ છે. એ લોકો શું કહે છે ખબર છે, આપણે મન તો આ શરીરમાં રહેલું અણુ છે. અણુ એટલે શું, એક સ્થળ એક જ એક એક સમય એક જ સ્થળે હોઈ શકે. એટલા જ માટે આપણે જયારે જોતા હોઈએ ત્યારે એક તો મન છે એ નક્કી કરવું પડે, કારણ કે શબ્દો કાને પડે તો ના સંભળાય બને, કેમ બને, જો આપણે બેધ્યાન હોય તો. એટલે ધ્યાન હોવાની, એટલે કે મનનો સંયોગ હોય તો જ આ ઇન્દ્રિયો જે છે એ પોતાનું કાર્ય કરી શકે. એ તો મન હોવા પણ સિદ્ધ કરે છે. સાંભળવું મેં કહ્યું કે ના સાંભળ્યું, કેમ બેધ્યાન હતો, દેખાયો ના દેખાયો, જોયું પેલું પેલા ઝાડ પર પેલું પક્ષી, કેમ તો હું તો બીજું કઈ જોતો, ટૂંકમાં સામે હોય તો ના દેખાય અને કહેતો ના સંભળાય, જો આપણે બેધ્યાન હોઈએ તો. એ બધું નક્કી કરે છે કે ઇન્દ્રિય ઉપરાંત કોઈ તત્વ હોવું જોઈએ જે આપણને ઇન્દ્રિય જ્ઞાન માટે આવશ્યક છે, એનું નામ મન. પણ મન ક્યાં છે, તો કે મન અણુ છે. એટલા જ માટે એક સાથે આપણને એક જ પ્રકારનું જ્ઞાન થઈ શકે. ક્યાં તો જોતા હોય તો જો દેવાનું થાય, સાંભળવાનું, સ્પર્શ. નહીં તો શું છે, મન જો બધે વ્યાપક હોત તો બધાનું અત્યારે હું ખુરશી બેઠો છું, સ્પર્શ પણ છે, તમને જોઉં છું એ સ્વરૂપ પણ છે, પેલા પક્ષીઓ કલરવ કરતા હોય ધ્વનિ પણ, પણ મને એ ધ્વનિ સંભળાવે નથી. ખુરશી આ સ્પર્શે મને અત્યારેનું ભાન નથી, કેમ, કારણ કે મારું મન અત્યારે એક જ જગ્યાએ હોય. એટલે મન અણુ હોવાને કારણે એક સમય એક જ સ્થળે હોઈ શકે, અંતેથી આપણા મનમાં એક સાથે એક જ પ્રકારનો જ્ઞાન થઈ શકે, કે પરસેપ્શન કોગ્નિશન થઈ શકે, પ્રત્યય થઈ શકે. એ રીતે લોકો મનને અણુ કહે છે. એ રહી ગયો એમાં તો આપેલા ચાર પ્રમાણ અને મન અણુ એ બધા પણ નિત્ય છે, પણ એ પરિચ્છિન્ન છે, અને પેલા ચાર જે છે નિત્ય છે અને વ્યાપક છે. આ પ્રકારે એ 30મા શ્લોકમાં કહે છે, વૈશેષિક કલ્પનામ સંક્ષેપ ઉપન્યસ્ય ઉપસંહરતિ. આમ વૈશેષિક કલ્પનાને સંક્ષેપમાં કહીને એનો ઉપસંહાર કરે છે. ઇતિ વૈશેષિક મતે પદાર્થા શક પ્રકીર્તિતાઃ. ઇતિ આ પ્રકારે વૈશેષિકના મતમાં જે છ પદાર્થ છે એ વૈશેષિક મતમાં આ પ્રકારે પ્રકીર્તિત કરવામાં આવે છે, અર્થાત આ પ્રકારે વર્ણવવામાં આવે છે. એ આપણે કેમ કહ્યું, કારણ કે જગત છે ને બનેલું છે જ્ઞાતૃ જ્ઞાન જ્ઞેય. વાસ્તવમાં જ્ઞાન શક્તિ છે એ અજ્ઞાતૃ જ્ઞાન જ્ઞેય રૂપના જગતમાં વ્યક્ત થયેલી છે. એના માટે જ્ઞાનના સાધનો કયા, જ્ઞેય વિષયો કયા, એ રીતે જ્ઞાનમાં કહેવામાં આવ્યું. તો જ્ઞાતા જ્ઞાન એટલે આખા જગતનો પણ ખ્યાલ આપે છે, એ કરીને એ રીતે જ્ઞાનની જે અભિવ્યક્તિનો ખ્યાલ આપે છે, એમ કરીને ઈશ્વરની અભિવ્યક્તિનો ખ્યાલ આપે છે. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ. સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ.
शांति मौन व्याख्या प्रकटित परम ब्रह्म तत्त्वैवानं वशिष्ठान्ते वसदृशि गणैः आवृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकलितचिन् मुद्रमानन्दरूपं स्वात्मा रामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे मंगलं दिशतु मे विनायको मंगलं दिशतु मे सरस्वती मंगलं दिशतु मे महेश्वरी मंगलं दिशतु मे सदाशिवः विश्वं दर्पण दृश्यमान नगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मै श्रीगुरुमूर्तये नमैदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राणनिर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावेव विजृंहयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमैदं श्रीदक्षिणामूर्तये इति वैशेषिक मदे पदार्थाः षट् प्रकीर्तिताः आ प्रकार वैशेषिक छ पदार्थ छे एनु आ प्रकार निरूपण करवामां आव्युं छे एटले कहे छे प्रमाणे ज्ञान स्वरूप परमात्मा जे छे एनु अज्ञान ए ज केवी रीते आ ज्ञाता ज्ञेय अने ज्ञान रूपनुं जगत केवी रीते ज्ञान स्वरूप परमात्मा बनी गयो छे बतावे छे अंतेथी આપણે જો પ્રયત્ન કરીએ તો આપણે સર્વત્ર જ્ઞાન કે ભગવાનની સર્વજ્ઞા દેખાય છે એટલે આ બધું આ પ્રકારનું વિભાગીકરણ કરવામાં આવ્યું કે આ જગતના આપણે છ પદાર્થો વહેંચી શકીએ અર્થાત છ ફંડામેન્ટલ રિયાલિટીઝ જેને કહેવાય મૂળભૂત તત્વો તો વૈશેષિક લોકોના મત પ્રમાણે આ છ મૂળભૂત તત્વોનું આ જગત બનેલું છે અને બાકીની બધી જે છે એ બધું આ બધાના માત્ર આ બધાના વિકાર કે આ બધાનો વિભાગ આ બધાનો સંયોગમાંથી બાકીનું જગત બન્યું પણ આ દરેક દરેક મૂળભૂત તત્વ કોઈક પ્રકારનો સ્વભાવ દર્શાવે છે અને સ્વભાવના અનુરૂપ વર્તે છે આમ સ્વભાવ હોવો નિયમ હોવો એ જ બુદ્ધિમત્તા બતાવે છે ને કોઈ વસ્તુ નિયમ પ્રમાણે ચાલતી હોય વ્યવસ્થિત રીતે ચાલતી હોય એ ત્યારે જ બની શકે જ્યારે એની રચના પાછળ એને ઘડવા પાછળ કોઈક વિચારપૂર્વકનું કામ કર્યું હોય ત્યારે આમ ઘડિયાળ બરાબર વ્યવસ્થિત ચાલતી હોય પંખો બરાબર છે વ્યવસ્થિત ચાલતો હોય આ યંત્રો બરાબર વ્યવસ્થિત ચાલતા હોય ત્યારે જોઈ શકે કે એ સર્જન કરનાર જે છે એણે વ્યવસ્થિત રીતે વિચારપૂર્વકનું સર્જન કર્યું છે તો શું કહી શકાય આ ઘડિયાળને ક્યાં તો ઘડિયાળને આ બધા અવયવોને એક સમૂહ કહી શકાય અથવા ઘડિયાળને જ્ઞાનને અભિવ્યક્તિમાં કહી શકાય ઘડિયાળની રચના કરનારનું જ્ઞાન છે એ જ વાસ્તવમાં એ જ્ઞાને જ આકાર લીધો એમ કહી શકાય હું જે જ્ઞાન છે એ પહેલાં એના મનમાં વિચારના રૂપમાં આવ્યું એ વિચારો પછી યોજના રૂપમાં આવ્યા અને પછી જેવી રીતે આ ઘર જે છે મકાન બંધાય પહેલાં તો આર્કિટેક્ટના મનમાં એક માત્ર વિચાર જન્મે મકાન પછી ધીમે 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 બધા એમની વિગતો નક્કી થાય પછી એમાંથી બધા નકશાઓ બને અને એ પ્રમાણે મકાન તૈયાર થયું તો મકાન જે છે વાસ્તવમાં નકશો જ મકાન બની ગયો એમ કહી શકાય અને નકશો પહેલાં વિચારના રૂપમાં હતો એ વિચાર એ જ્ઞાનની જ અભિવ્યક્તિ છે તેથી જ્ઞાન વિચારના રૂપમાં અભિવ્યક્ત થાય એ યોજના રૂપમાં અભિવ્યક્ત થાય અને એ વસ્તુના રૂપમાં અભિવ્યક્ત થાય અને તેથી જોવા જોઈએ તો આ જ્ઞાનની જ અભિવ્યક્તિ જ્ઞાનનું જ બનેલું છે તો ઈંટમાં ક્યાં જ્ઞાન આવ્યું અરે ઈંટ બની એ પણ જ્ઞાનથી જ બનેલી છે
બનાવનારમાં ભલે આ મકાન જશે એના અનેક બધા અવયવ હોય, પણ પ્રત્યેક અવયવ પણ પોતાની વિશેષતા બતાવે છે. એનું પણ એક સ્થાન છે, એનું પણ એક ફળ છે, એનું પણ એક કર્મ છે, એના પર ગુણ છે. એ ન હોત તો આ વસ્તુ ઊભી ના રહી શકી હોત. ઈંટમાં અમુક પ્રકારની શક્તિ હોય, મજબૂતાઈ હોય, વજન સહન કરવાની શક્તિ વગેરે અમે મૂકેલું હોય તો જ આ બધી આ દિવાલો એને બધું રહી શકે ને, આ બધી થાંભલાને બધું. આમ દરેક જગ્યાએ આપણે શું દેખાય છે? ઇન્ટેલિજન્સ, એટલે કે બુદ્ધિપૂર્વકતા દેખાય છે બધી જગ્યાએ. યોજના, બુદ્ધિપૂર્વકતા, વ્યવસ્થા, નિયતિ, એટલે આ બધી વસ્તુઓ છેવટે આ જ્ઞાનની અભિવ્યક્તિ છે. કદાચ તમે કહો મકાન તો બધી ઈંટોથી બનેલું, પણ ઈંટ શેની બની? ઈંટ કદાચ માટીની બની હોય, પણ માટીને બુદ્ધિપૂર્વક રીતે ખરેખર એને ઘડવામાં આવી ત્યારે ઈંટ બની ને. માટી પોતે શું છે? બધા પરમાણુઓ જ્યારે બુદ્ધિપૂર્વક રીતે જ્યારે સંયોજ ત્યારે માટી બની, એ લોટ ના બન્યો. રીતિ ક્યારે બને? અમુક રીતે બુદ્ધિપૂર્વક સંયોજાય. લોટ ક્યારે બને? બધી વસ્તુ ક્યારે બને? એ પરમાણુઓ યોજના પ્રમાણે એમનો સંયોગ થાય ત્યારે આ ભિન્ન ભિન્ન બધા દ્રવ્યો બને ને. અને પરમાણુ પોતે શું છે? એ તો સૂક્ષ્મ છે, અતિન્દ્રિય છે, એમાં કોઈ નક્કરતા છે નહીં. અને તેથી એ તો ખરેખર જ્ઞાનની પ્રથમ અભિવ્યક્તિ જ કહેવાય. જ્ઞાન જે સૂક્ષ્મ છે તે સૂક્ષ્મ છે એની પ્રથમ અભિવ્યક્તિ વગેરે. એટલે આમ જોવા જઈએ તો એ સાંખ્યની પ્રક્રિયા સ્પષ્ટ કરી આપશે. કારણ કે વૈશેષિક લોકોએ જગતના સર્જનની પ્રક્રિયા પર એટલો ઊંડો વિચાર નહીં કર્યો જેટલો સાંખ્ય લોકોએ કર્યો છે. એટલે સાંખ્યની પ્રક્રિયા તો સ્પષ્ટ થઈ જશે કે આ બધું જ્ઞાનની અભિવ્યક્તિ છે. પણ વૈશેષિક લોકોની પ્રક્રિયા જોઈએ તો પણ આ બધું બુદ્ધિપૂર્વકની બધી રચના છે એ બતાવે છે, બુદ્ધિ બતાવે છે, જ્ઞાન બતાવે છે. અને એમના જ્ઞાન નામની એક વસ્તુ છે, અને પછી દ્રવ્ય નામ બીજું, જેને દ્રવ્ય કે જ્ઞાન જ છે, જ્ઞાનની જ અભિવ્યક્તિ, એ જ નક્કરતા પ્રાપ્ત કરે છે. તો વિચાર કરો કે પરમાણુ અત્યંત સૂક્ષ્મ અતિન્દ્રિય છે, એ નક્કર કેવી રીતે બને? ભલે આપણે કદાચ એ તર્કસંગત ન લાગતું હોય, આપણે એમને ડિસમિસ કરી ખંડન કરી નાખીએ, પણ વૈજ્ઞાનિકો શું કહે છે કે જેને આપણે નક્કર પદાર્થો કહીએ છીએ એ તો શક્તિ ઉર્જા અર્થાત એનર્જીના જ માત્ર તરંગો છે ને. એને ઉર્જા જે છે એ તો કોઈ નક્કર વસ્તુ છે ને, અતિન્દ્રિય છે ને, સૂક્ષ્મ છે, અતિન્દ્રિય છે ને. પરમાણુ કહો, જે કહેવાય કહો, કેવી શક્તિ કહો, પ્રકૃતિ કહો, એ પ્રકૃતિ કેવી છે? એમાં કોઈ સ્થૂળતા નથી, નક્કરતા નથી, અને છતાં પણ આ નક્કર પદાર્થ કેવી બની ગઈ? જે ઉર્જા કે શક્તિ કે એનર્જી જેમાં સબસ્ટેન્શિયાલિટી નક્કરતા છે જ નહીં, એ વસ્તુ નક્કર પદાર્થ કેમ બની ગઈ? બની ગઈ તો ખરી ને. એટલે સૂક્ષ્મ વસ્તુ સ્થૂળ બની ગયા છે. આ સ્થૂળ છે એની ઉત્પત્તિ પહેલાં સૂક્ષ્મ હતી, સૂક્ષ્મની ઉત્પત્તિ પહેલાં ખ્યાલ હતો, ખ્યાલની ઉત્પત્તિ પહેલાં જ્ઞાન હતું. અને તેથી આ બધું જગત જે છે, જ્ઞેય પદાર્થો છે, એ જ્ઞાનની અભિવ્યક્તિ છે. બેઠા બેઠા તમારે જ્ઞાનના દર્શન કરી શકાય કે પેલું મચ્છર પણ ચાલે છે, જે કામ કરે કે બુદ્ધિપૂર્વકનું કરે છે. નાનું કોઈ જંતુ પણ ચાલતું હોય, હાલતું હોય, અરે ગમે તે હોય, કરોળીઓ હોય, ગમે તે હોય, આ બાદ લોકોએ તો આમાં વર્ષોના વર્ષો ગયા છે આ બધાનો અભ્યાસ કરવામાં. કાસવાનો અભ્યાસ કર્યો, કરોળીઓનો અભ્યાસ કર્યો, વાંધો અને કેટલા પગ છે, કેમ ચાલે છે, કેમ જ્ઞાન પ્રાપ્ત કરે છે, કેમ ખાવાનું મેળવે છે, શું કરે છે, આપણને વાંધાને જોવું ચિતરી ચડે. પણ લોકોએ તો વાંધાનો બહુ અભ્યાસ કર્યો છે, તો રસ કેમ બોલ્યો? કે એમાં કંઈક નિયમ દેખાય છે, નિયતિ કંઈક બુદ્ધિ દેખાય છે ને. આપણે કોઈ ઘટના જોઈએ, એ ઘટના નિરીક્ષણ પરથી આપણે જ્યારે કોઈ નિયમને તારવી શકીએ કે બધું નીચે પડે, જે ઘટના છે એ નિયમ તારવ્યો, કે ભાઈ ગુરુત્વાકર્ષણનો નિયમ છે, એ શું બતાવે છે? કે આ પડવું એ બુદ્ધિપૂર્વકનું કાર્ય છે. કોઈ ઘટના નિયમ જે છે એનું સંચાલન કરી રહ્યો છે. એ નિયમ બનાવનાર બુદ્ધિ સર્વજ્ઞ હોવો જોઈએ. આમ ઈશ્વર જે સર્વજ્ઞ છે, ઈશ્વરની સર્વજ્ઞતા દ્વારા નિયતિના રૂપમાં, નિયમના રૂપમાં, વ્યવસ્થાના રૂપમાં, ઓર્ડરના રૂપમાં વ્યક્ત થાય. એ પછી ભિન્ન ભિન્ન પ્રકારના ઓર્ડરો, એક મૂળભૂત જે વ્યવસ્થા છે કે મૂળભૂત જે મહાસામાન્ય છે, એ જ પછી બધા અપર સામાન્ય બનવા માંડે.
એટલે કે અપર નિયમો બનવા માંડે, અપર વ્યવસ્થાઓ બનવા માંડે. કેટલા બધા ઓર્ડર છે ને, ફિઝિકલ ઓર્ડર, ફિઝિયોલોજીકલ ઓર્ડર, સાયકોલોજીકલ ઓર્ડર, ફલાણા ઓર્ડર, અનેક બધા ઓર્ડર છે. ટૂંકમાં આ એ જ મૂળભૂત જે ઓર્ડર છે, મૂળભૂત નિયતિ છે, એમાં જ આ ભિન્ન ભિન્ન સ્તરની નિયતના રૂપમાં વ્યક્ત થતી હોય. એ નિયતિત પછી આ નિયત પદાર્થના રૂપમાં અભિવ્યક્ત થાય, અને તે રીતે આ સમગ્ર જગત જે છે એ જ્ઞાનની અભિવ્યક્તિ છે. જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન આ ત્રણે પણ ભગવાનની જ્ઞાન શક્તિ કે સર્વજ્ઞતા છે, એની અભિવ્યક્તિ છે. પછી પૂછવાની વિંછી આવો કેમ, બુદ્ધિપૂર્વક છે કે નહીં? ઈશ્વરની સર્વજ્ઞતા વિંછી હોય કે વાંધો હોય, મચ્છર હોય કે ઉંદર હોય, ગમે તો આપણે ગમે ના ગમે જુદી વસ્તુ છે. આપણે અનુકૂળ નથી માને નહીં ગમતું ને. લોકો ઉંદર પાળતા હોય છે, એમને અનુકૂળ લાગે તો કહે તો સામું ઉંદરને પાળવાનું પણ એવું હોય છે. ઉંદર પાળતા હોય, પેટ ઉંદર વાંધો પાડતો હોય છે, ખબર અત્યારે પણ પાડી શકે. કહેવાનું વાત એ કે કોઈકને જેના માટે આટલો બધી સુખ હોય એને માટે કોઈને બહુ પ્રેમ પણ હોય છે. આ ઉંદર નામ લઈ લઈને ફરે ખિસ્સા મુકા બધું કયા કરે, આપણે અડખી જોઈએ આપણે કેવું થાય. ઉંદરની તકલીફ છે, આપણી તકલીફ છે, એને જોઈને આપણે ચિતરી ચડે, એમાં આપણી તકલીફ છે કે એની તકલીફ છે? કોઈકને તો એમાં એવું સુંદરતા લાગતી જ હશે ને. એ જ સુંદરતા, એ જ વ્યવસ્થા, એ જ નિયતિ, એ જ જ્ઞાન, એ જ સર્વજ્ઞતા. એટલા માટે વિશેષતાને મહત્વ ના આપીએ. ઉપેક્ષા નામ રૂપે દ્વે સચ્ચિદાનંદ તત્પર હે, અર્થાત એનું જે બહારનો ઘાટ, આકાર, રૂપ, વેશ એને જે મહત્વ ના આપીએ, તો તરત આપણે ચિત્ત કે જ્ઞાન એની જ લીલા છે જોઈ શકીએ. એ માટે આ બધું વિશ્લેષણ કરવામાં આવ્યું કે આ પદાર્થો પછી દરેકમાં કઈ કે દરિઝ શું કહ્યું પેલા, મેથડ ઇન મેડનેસ, એવું થયું મેથડ ઇન મેડનેસ. દરેકમાં મેથડ વ્યવસ્થા છે. આપણે મેડનેસ, ખ્યોસ, અવ્યવસ્થા દેખાય એમાં પણ વ્યવસ્થા છે, જોવાની જરૂર છે. અને તો આ રીતે જેને ક્યારે જોઈ શકાય, અવ્યવસ્થાથી પ્રભાવિત ના થઈ જઈએ, બુઆમ ના કરીએ, કકડાટ ના કરીએ, મનની સ્વસ્થતા જાળવી રાખીએ, તો અવ્યવસ્થામાં પણ વ્યવસ્થા દેખાય. હા, પણ કારણ તો છે, કારણ છે. એક વાર કથા કહી છે ને, મેં એક જણાએ લખ્યું છે, એ વ્યક્તિ ન્યુયોર્કમાં પેલા સબવેમાં મુસાફરી કરી રહ્યો છે. થોડાક યાત્રાઓ બેઠા હતા પેસેન્જર, એમાં પછી એક સ્ટેશન આવ્યું, એક માણસ ચડ્યો એના ત્રણ બાળકોને લઈને, નાના આવીને પેલા બાળકો જે ધમાલ કરવા માંડી, કુદા આકૂટ કરવા માંડી ને, આને પેલાને પેલાને ઈજા પહોંચે, આમ પડે ને આમ આખડે ને, મેં તો ધમાલ ધમાલ કરી નાખી આવીને. પેલો બાપ એનો કઈ બોલે જ નહીં, પેસી જ રહ્યો, બોલે જ નહીં. લોકોએ પછી 10 મિનિટ 15 મિનિટ થઈ ને પછી આ જે આ જે વર્ણન કરે છે એ પેલા બાપ પાસે, તમે તો આ બાળકોને કંઈ કહો ને, શું કરી રહ્યા છે, જુઓ ને લોકોને કેટલી બધી અડચણ પહોંચાડી રહ્યા છે. બાપ કહે છે, વાત તો બરાબર છે, હમણાં જ એમની મા મરી ગઈ, એમની પાસેથી આવી રહ્યા છે, કહે છે હોસ્પિટલમાંથી આવી રહ્યા છે, હમણાં જ એની માનું મૃત્યુ થયું અને એની પાસેથી આવી રહ્યા છે. હવે જ્યારે એ કુદાકૂદ જોયું ત્યારે એમાં પણ જુદું દેખાય, ઓહો આ કોઈ અડચણ આપવાની કુદાકૂદ નથી, અંદર જે વિષાદ કે શોક છે એને કેમ, એ કેમ અભિવ્યક્ત થાય. હવે આપણી દ્રષ્ટિ બદલાઈ જાય ને, દ્રષ્ટિ બદલવાનો સવાલ છે ને. હવે એટલે આ જગતમાં દ્રષ્ટિ જ ઈશ્વર, યહ પશ્યતી સ પશ્યતિ, ભગવાન કહે છે કે આ જે જુએ છે એ જ જુએ છે. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ વિનશ્યત્સુ અવિનશ્યંતમ યહ પશ્યતી સ પશ્યતિ. આ બધા વિનાશી તો અવિનાશી શું એ બતાવવાનો પ્રયત્ન છે ને. ધારો કે છો, આપણને કહે કે 6 પદાર્થ છે કે 9 દ્રવ્યો છે જે નિત્ય છે, અનિત્યમાં નિત્ય શું એ બતાવવાનો પ્રયત્ન છે ને. વિનશ્યત્સુ અવિનશ્યંતમ, બધા નશ્વર પદાર્થમાં જે શાશ્વત છે, અસમાનતામાં જે સમાન છે, બસ એટલે આ ઈશ્વર દર્શનના પ્રયત્ન છે. એ લોકો 6 પદાર્થ સુધી આપણે 6 માંથી પણ પછી સાંખ્ય લોકો 2 સુધી આવશે,
સાંખ્ય લોકો બે સુધી આવશે અને વેદાંત એક સુધી આવશે. બરાબર છે. સાંખ્ય કા છ ના જોઈએ, પુરુષ અને પ્રકૃતિ બે જ પૂરતા છે. ચાલો વેદાંત કે બે પણ ના જોઈએ, એક જ પૂરતું છે. પણ આ બધાની પાછળ દર્શન કરવાનું સર્વ વિનાશીમાં વિનાશી, અનેકમાં એક, અસમાનમાં સમાન અને ગૂંચવાળામાં વ્યવસ્થા, એનામ ઈશ્વર એ જ્ઞાન સ્વરૂપ છે. એને સત્તા સ્વરૂપ કહો, જ્ઞાન સ્વરૂપ કહો, મધુર તો અમૂર્ત પ્રેમ સ્વરૂપ કહો, માધુર્ય મેં રહ્યો. ચાલો ઉંદર મેં કશું ત્યારે પેલો પ્રેમ કરે છે, પ્રેમ તો બધે હવે જ જોઈએ. આનંદ કહો, વેદાંત લોકો આનંદ કહે, ભક્ત લોકો પ્રેમ કહે. તો પ્રેમ જો, આનંદ જો, જ્ઞાન જો, સત્તા જો, જે તમને ગમે છે. આમ દરેકની રુચિ જુદા પ્રકારની હોય છે. તેથી એક વસ્તુ એકને પ્રભાવિત કરે, બીજી વસ્તુ બીજાને પ્રભાવિત કરે. પ્રેમ બેમ છોડો હવે, એને વ્યવસ્થા જુઓ, ઓર્ડર જુઓ, ઓર્ડર બોર્ડર છોડો, આનંદ જુઓ. એટલે કોઈને પેલું શુષ્ક લાગે, પેલાને માધુર્ય, પેલાને શુષ્કતામાં જ માધુર્ય લાગતું હોય. તો આ રીતે એટલા માટે આટલા બધા કોઈ સત કહ્યું, ચિત્ત કહ્યું, આનંદ કહ્યું, પછી પાછળ જ્યાં પ્રેમ વગેરે ઉમેરાયું, માત્ર મનુષ્યને મદદ કરવા માટે કે કેવી રીતે આના દર્શન કરવા. પ્રકાશ સેવ કલ્પના, બધી પ્રકાશ સ્વરૂપ પરમાત્માની કલ્પનાઓ છે. તો વૈશેષિક મત આપે, બધી સાંખ્ય મત આપે છે. સાંખ્ય લોકોએ એનું જરા વધારે સરળ, એને વસ્તુને સરળ બનાવે. શેશ્વર સાંખ્ય મત નિરૂપણમ ઇદાનિમ સાંખ્ય કલ્પનામ શેશ્વરામ ઉપન્યસ્યતિ, 48 પાના પર. હવે શેશ્વરામ પાછું એક નિરીશ્વર સાંખ્ય અને શેશ્વર સાંખ્ય, એટલે મૂળ કપિલ મુનિનો સિદ્ધાંત છે, એમાં ઈશ્વરનો સ્વીકાર નથી. માટે નિરીશ્વર સાંખ્ય કહેવામાં આવ્યું. અને યોગ પતંજલિ ઋષિનો સિદ્ધાંત છે, એ લગભગ એવો, પણ એમાં ઈશ્વરને સ્વીકાર છે. માટે એને ઈશ્વર શેશ્વર ઈશ્વર સહિતનું સાંખ્ય કહેવામાં આવ્યું. તો ઇદાનિમ સાંખ્ય કલમ શેશ્વરામ, ઈશ્વર સહિતની સાંખ્ય કલ્પના જે છે એનું હવે ઉદાહરણ કરે છે. એટલે અર્થાત હવે એને પ્રસ્તુત કરે છે. સાંખ્ય લોકો તમારા વૈશેષિકો બરાબર નથી. તમે જગતને સમજાવ્યું કરો, આખા જગતને સમજાવતા નથી. આ પરમાણુ વડે આપણે આ ભૌતિક જગતને સમજીએ, પણ મનનું શું? એ તો રહી ગયું ને પાછું. એટલે વૈશેષિકો આ જગતને જે સમજાવ્યું ખરું, પણ મન કેવી રીતે બન્યું? એ નિત્ય પદાર્થ થઈ ગયો. આટલા બધા નિત્ય પદાર્થ માન્યા, દેશ, કાળ, મન, આત્મા અને પંચમહાભૂત, આટલા બધા નિત્ય પદાર્થો છે, એટલે એ કેમ બન્યા? બસ એવો છે જ. ટૂંકમાં એમની ઉત્પત્તિ સમજાવી શકાતી નથી. વૈશેષિક લોકો એમની ઉત્પત્તિ સમજાવતા નથી. એટલે સાંખ્ય કે આ બરોબર નથી. બધી વસ્તુ સમજાવે એવો સિદ્ધાંત જોઈએ. એ સાંખ્ય લોકોએ આ બધા પદાર્થો જે છે છ, એના છેવટે એ છ માંથી બે પદાર્થ, પુરુષ અને પ્રકૃતિ. તો હવે એ કહે છે, 31 શ્લોકમાં કહે છે, અને આ પુરાણ વગેરેમાં મુખ્યત્વે સાંખ્ય સિદ્ધાંત છે ને, આ સાંખ્ય યોગનો પ્રભાવ ખૂબ છે. આ બધા સાહિત્યમાં, પુરાણમાં જોયો, સ્મૃતિમાં જોયો, બધે સાંખ્યનો પ્રભાવ. એટલે લોકો માને એવા સાંખ્ય શાસ્ત્ર થોડું જૂનું પણ હોય, કારણ કે સ્મૃતિમાં જુઓ, પુરાણમાં જુઓ, અરે વેદના ઉપનિષદમાં જુઓ, વેદમાં બધી જગ્યાએ સાંખ્ય જે છે એ તો એનો પ્રભાવ જોવા મળશે બધે. એટલે પ્રકૃતિના બધા ગુણોને બધું આવવાનું, બધી જગ્યાએ એનું વર્ણન આવવાનું છે. તો હવે એની વાત કરે છે. માયા પ્રધાન અવ્યક્તમ અવિદ્યા જ્ઞાનમ અક્ષરમ
अव्याकृतं च प्रकृतिः तम इत्यभिधीयते। अब नाम क्या? माया प्रधानम अव्यक्तम अविद्या अज्ञानम अक्षरम अव्याकृतम प्रकृतिम तमह नौ नाम अफमा आये जो तत्व से ना नौ नाम से क्या माया से बस। तो एक पाठ पहली पाठ में कहो देवी भागवत नम स्कंदे प्रथमाध्याय शाम पर्यायण विवरण द्रष्टव्यम आ पर्याय से आ बदा माया प्रधान एवं विवरण ते आप शुभ कहे जड़ी नहीं कैसे खरा તમે જોજો આપણે દેવી ભાગવતની એટલે આપણી દુર્ગા સપ્તશતીની સ્તુતિમાં બધા દેવીના નામ આવે છે ને, દુર્ગા ઘણા નામ આપે બધા, નવ દેવીના બધા આવા નવ નામ છે બધા દેવીના, માયા પ્રધાન અવ્યક્ત અવિદ્યા અજ્ઞાન અક્ષર અવ્યાકૃત પ્રકૃતિ તમે, પછી એને કાલી જાત જાતના નામ છે બધા, દેવી જે કહો એવા એવા નવ નામ જુદા જુદા હોય પણ આ પ્રકારે એ અભિધીયતે માયાની શબ્દ ની મૂળ પ્રકૃતિ અભિધીયતે, આ બધા શબ્દો દ્વારા એક મૂળ પ્રકૃતિ જગતનું મૂળ કારણ જેમાં જે સમગ્ર જેને વૈજ્ઞાનિકો એનર્જી કહે ઉર્જા કહે એ મૂળ પ્રકૃતિ, તો સાંખ્યરો કહે છે કે આ સમગ્ર જગત પછી માન માન બહુ સમાયેલું, તમે તો એમ કહો છો કે બિચારા સ્થૂળ જગત પરમાણુથી બન્યું એ તમે એનું સર્જન સમજાવો છો, પણ મનનું સર્જન સમજાવતા નથી, દેશ કાળા બરાબર તમારે ત્યાં તો બધા નિત્ય તત્વ થઈ ગયા, એનો અર્થ એ થયો કે એમ વૈજ્ઞાનિકો પેલા દેશ ને કાળાને એ નિત્ય માનતા હતા, અણુને નિત્ય માનતા હતા, એવું થઈ ગયું, તો કે નહીં હવે તો કહ્યું નહીં આ દેશ કાળા બધું સર્જન જ છે, અણુ પણ સર્જન છે, હજી અત્યારે વિજ્ઞાનના છેક સુધી આવે નથી એ લોકો, પણ જેને યુનિફાઈડ ફિલ્ડ જુદા જુદા ફિલ્ડ કહેવામાં આવે વીક ફિલ્ડ ને સ્ટ્રોંગ ફિલ્ડ ને વગેરે વગેરે, પછી એ બધા વચ્ચેનું એ મહાસામાન્ય આવશે ત્યારે મૂળ પ્રકૃતિ જેને યુનિફાઈડ ફિલ્ડ એ જાતનો એક ખ્યાલ તો છે કે આજે પાંચ પ્રકારના જે ફિલ્ડ હતા જે પાંચ નિયમો અત્યારે એ પાંચ અત્યારે પદાર્થ છે એમને માટે, વીક ફિલ્ડ કહો સ્ટ્રોંગ ફિલ્ડ કહો ગુરુત્વાકર્ષણ કહો ફલાણ રેડિયો ઇલેક્ટ્રોમેગ રેડિયો એક્ટિવિટી કહો વગેરે વગેરે, અત્યારે આ બધા જુદા જુદા લાગે છે અર્થાત એની વચ્ચેનો સંબંધ એ સમજાવ્યો નથી, પણ આઈન્સ્ટાઈને કહ્યું કહ્યું કે આ બધામાં એક યુનિફાઈડ ફિલ્ડ આ બધા યુનિફાય થાય એકીકરણ થાય એ પ્રકારનો ફિલ્ડ અર્થાત નિયમ હોવો જોઈએ, એને સાંગે કહે પ્રકૃતિ કહે છે પ્રકૃતિ, વૈજ્ઞાનિકો પણ આપણને એ જયારે એનર્જી એમ કહે ત્યારે માત્ર ભૌતિક જગતની ઉત્પત્તિ સમજાવે છે, વૈજ્ઞાનિકો આપણા મન વગેરે ઉત્પત્તિ સાયકોલોજીકલ ઉત્પત્તિ સમજાવતા નથી, પછી એમ કહી દો કે મન તો શરીરની પ્રોપર્ટી એમ કહી દો જુદી વાત છે, કોન્શિયસનેસ ઇઝ પ્રોપર્ટી ઓફ બોડી એમ કહી દો પછી કે ચાલો આ શરીરની એટલે આ જે ચેતના છે પણ આ શરીરની કે જળની પ્રકૃતિ છે જળનો સ્વભાવ એવું કહી દે, પણ એ બધાની ઉત્પત્તિ વ્યવસ્થિત સમજાવવા કરે કે મન કેવી રીતે બન્યું, એટલે આ બધાને સમાવેલા આ બધા આ બધા શ્રેષ્ઠ પદાર્થ છે સ્થૂળ કે સૂક્ષ્મ અને બધા જે સમય ઉત્પન્ન થયા એક પ્રકૃતિ એટલે મૂળ તત્વ એટલે મૂળભૂત તત્વ જેમાંથી સ્થૂળ અને સૂક્ષ્મ સમગ્ર જગતની ઉત્પત્તિ થઈ, એટલે કે આજે ભૌતિક આજે દૈવિક આધ્યાત્મિક, તો આપણે માત્ર આજે ભૌતિક જગતની ઉત્પત્તિ સમજવા પડતું નથી, એક આધિક દૈવિક પણ છે આધ્યાત્મિક પણ છે, આધ્યાત્મિક આંતર સૃષ્ટિ આજે દૈવિક એટલે ઉપરની સ્વર્ગની સૃષ્ટિ આજે ભૌતિક એટલે આપણી સમક્ષની સૃષ્ટિ, આ બધાનું મૂળ કારણ સમજાવવું જોઈએ, એટલે સાંખ્યલો ઘણું નજીક આવી ગયા છેક ના આવે પણ એને પ્રકૃતિ અને પુરુષ ત્યાં અટકી ગયા, એ લોકો જળને જળ જ માને છે, જળમાં ચેતનતા છે એની દેખાતી નથી, વેદાંત એને દેખાય છે મતલબ ફેર છે, જેને જળ કહો છો એ જળ નથી પણ ચેતન જ છે, એને ધારીને જોવાની જરૂર છે તો ચેતના દેખાશે એમાં અસ્થિ ભાતિ પ્રેમ, પણ એટલા માટે આ સાંખ્ય લોકો સૌથી પ્રબળ વેદાંત લોકોના સૌથી પ્રબળ વાદી પ્રતિવાદી, કારણ કે સાંખ્ય ખૂબ નજીક છે વેદાંતની, અથવા વેદાંત એમ કહી શકાય કે ભાઈ સાંખ્યનું થોડું વધારે સોફિસ્ટિકેશન કરીને આ બેને પણ એકમાં રિડ્યુસ કરી નાખ્યા એકમાં નિવૃત્ત આવી ગયા
एक तत्व सांख्य लोग को द्वैत। तो माया आदि शब्द ही मूल प्रकृति अभिधेयत है। आ माया वगैरह शब्द थी मूल प्रकृति। क्या रे कारण माया शब्द वापरमावे, क्या रे प्रधान शब्द वापरमावे, क्या रे अव्यक्त, क्या रे अविद्या, क्या रे अज्ञान, क्या रे अक्षर में क्या मावे छे। એટલે અક્ષરાત પરતઃ પરઃ, પરાદ અક્ષરાત પરઃ, તે અક્ષર એટલે મારા, તેમ ભગવાન કહે દાયમો પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર, અક્ષર એટલે માયા, તે મૂળ પ્રકૃતિ। તો અક્ષર પણ કહેવામાં આવે, અવ્યાકૃત કહેવામાં આવે, પ્રકૃતિ કહેવામાં આવે, તમઃ આસીત અગ્રે તમસ એમ પણ કહેવામાં આવે। તો ક્યાં શ્રુતિ સ્મૃતિ પુરાણે શું ઇત્યર્થ છે। શ્રુતિ સ્મૃતિ ના પુરાણમાં આ મૂળ પ્રકૃતિ માટે આ બધા પર્યાયનો પ્રયોગ છે। પર્યાય છે, સિનોનિમ્સ એવું થઈ ગયા। પર્યાય એટલે સિનોનિમસાત, એક જ અર્થમાં આ બધા શબ્દોનો પ્રયોગ થાય છે। એ વ્યવસ્થિત રીતે એ લોકો સર્જન સમજાવે છે સાંખ્ય લોકો। વૈશેષિકો એમણે સમજાવ્યું, પણ એ પરમાણુમાંથી માત્ર ભૌતિક જગત પૂરતું મર્યાદિત થયું, પણ આધ્યાત્મિક જગતની ઉત્પત્તિના સમય બધા એટલે આત્માને નિત્ય માન્યો, મનને પણ નિત્ય માન્યું, દેશ કાળ નિત્ય માની લીધા, એટલે પછી એની ઉત્પત્તિ સમજાવવાની જરૂર નહીં કે નિત્ય એટલે એની ઉત્પત્તિ જ નથી। તો કે નહીં, એમાં તો બધું ઉત્પન્ન થયેલું, દેશ કાળ બધું ઉત્પન્ન થયેલું છે, બધી વસ્તુની ઉત્પત્તિ સમજાવે છે। એટલે કહે છે 32મા શ્લોકમાં, માયાયામ બ્રહ્મ ચૈતન્ય પ્રતિબિંબાનુસંગતઃ મહત્કાલપુમાંસસ્યુઃ મહત્તત્વાદહંકૃતિઃ। માયાયામ એટલે માયા શબ્દ વાપરો, માયાથી શરૂઆત થયું એટલા માટે માયા પ્રધાન અવ્યક્ત વગેરે, એટલે આ માયા વેદાંતિની માયા નથી, આ માયા એટલે પ્રકૃતિ। એ પ્રકૃતિ માટે માયા શબ્દ વપરાયો છે પુરાણ વગેરેમાં, એટલે માયા શબ્દ છે એનો વેદાંતિ લોકો એક અર્થમાં ઉપયોગ કરે છે, પરંતુ અહીં માયા શબ્દનો અર્થ પ્રકૃતિ, એ અર્થમાં માયા શબ્દ વપરાયો છે। વાહ, માયાયામ બ્રહ્મચૈતન્યસ્ય, બ્રહ્મચૈતન્ય પ્રતિબિંબ અનુસંગતઃ, આ માયામાં બ્રહ્મચૈતન્યના પ્રતિબિંબને અનુસરીને, માયામાં બ્રહ્મ ચૈતન્યનું પ્રતિબિંબ પડે એને અનુસરીને, એ સિવાય નહીં। ટૂંકમાં માયા પણ સ્વયં, પ્રકૃતિ પણ સ્વયં સર્જન કરવા શક્તિમાન નથી। સાંખ્ય લોકોની પ્રકૃતિ છે પણ પુરુષ અર્થાત ચૈતન્યને પ્રતિબિંબને પ્રાપ્ત કરે, અર્થાત કોઈ દિવસ ચૈતન્યની ચેતનતા પ્રાપ્ત કરે ત્યારે જ પછી પોતાનું સર્જન કાર્ય કરી શકે, એવું તો સ્વીકારે છે કે ચૈતન્યનું અધિષ્ઠાન તો જોઈએ જ, તો જ અને ખાસ કરીને અહીંયા બ્રહ્મ ચૈતન્યના શ્રેષ્ઠ સાંખ્ય છે ને, ઈશ્વર સહિતનું સાંખ્ય, એ લોકો ઈશ્વર એટલે કે પુરુષ વિશેષ સ્વીકારે છે અને પુરુષની આજ્ઞાથી આ જગતનું સર્જન થાય છે। એટલે એવું કહેવામાં આવ્યું કે ઈશ્વર જે છે જે વિશેષ ચૈતન્ય છે, આ જીવો બધા ચૈતન્ય ખરા, પણ કેવા છે, અવિદ્યા કામ કર્મ બંધાયેલા છે, ઈશ્વરમાં ચૈતન્ય ખરો, પણ કેવું હોય, અવિદ્યા કામ કર્મ એટલે કર્મ વિપાક વગેરે બંધાયો નહીં, એ પ્રકારના ચૈતન્ય ઈશ્વર કહેવામાં આવે। એવો ઈશ્વરની પ્રેરણાથી આ પ્રકૃતિમાં સર્જનની પ્રક્રિયા શરૂ થાય, એ પ્રેરણાને છે પ્રતિબિંબ કહેવામાં આવ્યું। પ્રતિબિંબ તો ખાલી એક ઉદાહરણ છે, બ્રહ્મ ચૈતન્ય પ્રતિબિંબ અનુસંગત, બ્રહ્મ જે ચૈતન્ય છે એનું પ્રતિબિંબના અનુસંગના કારણે, એટલે કહીએ બ્રહ્મ ચૈતન્યસ્ય માયા અધિષ્ઠાતુ ઈશ્વર ચૈતન્યસ્ય, અહીં બ્રહ્મનો અર્થ છે ઈશ્વર, એટલે પુરુષ વિશેષ આપણો ઈશ્વર પાસે જો દરેક જણ બધા લોકો પોતપોતાના એટલે શબ્દોનો પ્રયોગ કરે છે, અને તેથી એમનો ઈશ્વર આપણો ઈશ્વર કરતા જુદો, એમનો ઈશ્વર પુરુષ વિશેષ એટલે ઈશ્વર, અને તેથી એ માયાના અધિષ્ઠાતા જે ઈશ્વર છે ચૈતન્ય, એનું પ્રતિબિંબ એની પ્રેરણા કે પ્રતિબિંબ, સંક્રમણ અંદર પ્રવેશ કરવો,
तत् अनुसंगत है तत् संसर्ग महिमा। तो कह माया के मूल प्रकृति में आ परमात्मा नी प्रेरणा नी महिमा ने कारण है माया मां के प्रकृति में पशी आ सर्जनी प्रकृति नो सर्जनी प्रवृत्ति नो प्रारंभ था है। यतः प्रवृत्ति प्रसुदा पुराणी यतः प्रवृत्ति ही प्रसुदा यतः पुराणी प्रवृत्ति ही प्रसुदा तो जेमाथी आ पुराणी प्रवृत्ति प्रारंभ थई ए ये तो ईश्वर ने बधी प्रवृत्ति नो मूल प्रेरक स्वीकार आवे छे। तत् संसर्ग प्रेरणा कया प्रकार नी छे अभिप्राय जो हो पण तत् संसर्ग महिमा तो ए चैतन्य जे छे एना संसर्ग में महिमा ने कारण महत्काल मुमांसस्य अत्राणि उत्पत्ति थाय छे। एम कहे सांख्य लोगो पला महत्तत्वम काल है पुमान यदि त्रय पदार्थ स्यु जायन दैत्यर्थ है तो आ रीते पुरुष पुरुष विशेष चैतन्य है एनी प्रेरणा जयरे प्रकृति में था के एनु प्रतिबिंब प्रकृति में पड़े जा रहे आ त्रण तत्व उत्पत्ति था। एक तो महत तत्व मत समस्त बुद्धि जैसे वेदांत में कहम आवे बी काल तत्व अंतरिजु पुमान पुमान एट आ पुरुष एट जीवात्मा एनी उत्पत्ति थाय अभिव्यक्ति थाय सांख्य लोग उत्पत्ति स्वीकार अभिव्यक्ति स्वीकार सत्कार्यवादी होने कारण आ प्रकृति में गर्भ में बढ़ू रहेलू है अने धीमे धीमे आगे आविर्भाव थे अभिव्यक्ति थे मारे। टूंक में सृजन माटे त्रण जोईए काल है गुणक्षोभक है तो जेने प्रलय अवस्था कही तरह आ त्रण गुण सत्वरजस्तम साम्य अवस्था हो साम्य अवस्था होने कारण एक बीजा पर कोई आ त्रण गुण अगर एक बीजा आम तो त्रण गुणों था एटले साथे रही तो सके नहीं अंदर चैसा चढ़ती थवानी एटले दरेक पेला बे ऊपर कोई जोर अजमावानो प्रयत्न करे एटले प्रवृत्ति शुरू थाय नहीं तो ना थाय। तो ज्यां ज्यां त्रण गुणों चैसा चढ़ती नहीं त्या सुधी साम्य अवस्था तो कोई त्या सुधी कोई सर्जन नहीं। आ काल आयो गुणक्षोभक आ काल उत्पत्ति जो तरत आ त्रण गुण में क्षोभक एट्ले के विक्षेप उत्पन्न करे कई सही करे शुरू थे पे आ त्रण गुण में क्षोभ क्षोभ एट्ले के विक्षेप उत्पन्न करो एने कारण जो तो बिलियर्ड होने बॉल बराबर गोठवेलो हो आम जराक पेला आप लगाड़ी लाकड़ी एट खड़खड़ खड़खड़ जम बधू चार बाजु फरवा मैं तो रीते तो आ गुण साम्यावस्था है एम काल क्षोभक एक प्रक्षोभ अर्थात एक डिस्टर्बंस एक प्रक्षोभ उत्पन्न करे छे। ये त्रण गुण एटले प्रकृति प्रकृति में साम्यावस्था है એટલે કે અંદર અંદર કોઈ પ્રકારની તો શું છે કે આ ત્રણે ત્રણ ગુણોમાં એક તો પ્રાધાન્ય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે બીજાને દબાવીને સત્વમ રજસ્તમ શું છે રજસ સત્વમ તમસ્યવ તમસ સત્વમ રજસ તથા આમ આ ત્રણમાંથી એક તો પ્રાધાન્યને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે તો બીજું પણ પ્રયત્ન કરે એને કારણે પ્રવૃત્તિ થાય એને કારણે આ સર્જન થાય તો આ પ્રકારની પ્રક્રિયાનો પ્રારંભ થાય છે કાલના ક્ષોભનથી। પછી પુમાન પુમાન એટલે પુરુષ કાર્યોપાધિ જીવ ઈશ્વર જે હતો ને એ કારણ ઉપાધિ હતો અર્થાત કારણ માયા જે પ્રકૃતિ જે કારણ છે એ ઉપાધિ ધરાવનાર ઈશ્વર કહેવામાં આવ્યો પરંતુ આ કાર્ય જે વ્યક્તિગત ઉપાધિ છે એ ધરાવનારને જીવ કહેવામાં આવ્યો। तो टीकाकर तत्र काल है ब्रह्म चैतन्यस्य अवस्था विशेष है प्रकृति समावेश कृत है। काल जैसे ये ब्रह्म चैतन्य से एक वास्तव में तो चैतन्य अवस्था विशेष क्या मायो आ काल जैसे ये चैतन्य अभिव्यक्ति से प्रकृति समावेश कृत है इन्हें प्रकृति में समावेश करा मायो तो પણ ત્યાર પછી એટલે પછી ટૂંકમાં પ્રકૃતિને ક્ષોભણ થાય એટલે ઈશ્વર જે છે ને
એમ જયારે કહેવામાં આવે કે ઈશ્વરની પ્રેરણાથી પ્રકૃતિની અંદર આ પ્રવૃત્તિનો પ્રારંભ થાય, એ કાળ રૂપની પ્રેરણા પણ ખરી, તો કાળ જે ઈશ્વર ચૈતન્ય છે એની વિશેષ અભિવ્યક્તિ છે, એ શોભણ કરે ત્યારે પ્રકૃતિની અંદર જે પ્રવૃત્તિ શરૂ થાય. અને તો એટલે કહ્યું કાલ બ્રહ્મ ચૈતન્યસ્ય અવસ્થા વિશેષ. આ કાળ જે છે એ ચૈતન્ય અવસ્થા વિશેષ છે, એટલે ચૈતન્ય કાળના રૂપમાં પરિણમે છે. પ્રકૃતિ સમાવેશ કૃત, અને પ્રકૃતિમાં સમાવેશ થયો તો પ્રકૃતિની સાથે એનું જ્યારે ઇન્ટરેક્શન અર્થાત એની સાથેનો જ્યારે વ્યવહાર થાય ત્યારે પછી આ સર્જનની પ્રક્રિયા પ્રારંભ થાય. એટલે કાળ સ્વતંત્ર તત્વ કહેવાનો ભાવ દઈશ, કાળ છે ને એ સ્વતંત્ર તત્વ નથી, એનો સમાવેશ પ્રકૃતિમાં થઈ જાય છે. બે તત્વ સ્વીકારે છે, પુરુષ અને પ્રકૃતિ. એટલે કા નામના ત્રીજું તત્વ હતું કે નહીં, પ્રકૃતિ પ્રકૃતિ સમાવેશ કૃત. આ કાનો પણ સમાવેશ પ્રકૃતિમાં થઈ જાય છે કે જળ છે. આ જીવ હા સંસારી પુમાન, આ જીવ કેવો છે, બીજું સ્વતંત્ર તત્વ છે. સંસારી અજ્ઞાનને કારણે સંસારી, પુમાન એટલે પુરુષ, સ્વતંત્ર અનાદિ. પ્રકૃતિ પણ અનાદિ છે, પુરુષ પણ અનાદિ. પ્રકૃતિ પુરુષમ છે એવા વિદ્યાનાદિ ભાવ આપી ભગવાન કહે છે કે પુરુષ અને પ્રકૃતિ બંને અનાદિ છે. એટલે તેરમા અધ્યાય બધા લોકોને સાંખ્યના બધા બહુ દેખાય છે, અસર દેખાય છે. સ્વતંત્ર અનાદિ આપી મહત્તત્વ પ્રકૃતિ પ્રથમ વિકાર ઉપષ્ટભ્ય. એટલે જીવ વાસ્તવમાં અનાદિ છે પણ અવ્યક્ત અવસ્થામાં હતો, પણ જયારે આ મહત્તત્વ જે છે એ મહત્તત્વનો આવિર્ભાવ થયો ત્યારે એના આશ્રયથી કે એના સહારે આ પુરુષનો પણ એની અભિવ્યક્તિ પણ થઈ, ભોગતૃત્વને ઉત્થિત હોય ત્યારે. એટલે આ પુરુષ જયારે ભોગતા બને ત્યારે જ જીવ બને. એટલે પ્રલયકાળની અંદર તો બધા લોકો ભોગતા કરતા કંઈ જ નથી, જેમ સુષુપ્તિમાં ભોગતા પણ નથી હોતું તેમ પ્રલયકાળમાં પણ આ પુરુષ કે જીવનું ભોગતા બહુ નથી. પણ મહત્તત્વનો ઉદય થયો કે તરત એમાં અહમ ભાવના કારણે પુરુષ જે છે એ ભોગતા બની ગયો. એવું છે ને, શરીર હોય તો અહમભાવ જન્મે ને, અહમભાવ જન્મે કશું હોવું જોઈએ ને. એટલે મહત્તત્વનો જે ઉદય થયો ત્યારે એના સહાયથી આ ભોગતૃત્વની ઉત્થિતા. જો પુરુષ વાસ્તવમાં અનાદિ છે, સ્વતંત્ર છે, એમાં ભોગતા પણ આવે, એટલે ભોગતા રૂપનો પુરુષ જે છે એનો ઉદય થયો. આ રીતે સાંખ્ય લોકો સર્જનની પ્રક્રિયા સમજાવે છે. મહત્તત્વાદ અહંકૃતિ કશું છે ખરું, ક્યાંક તમાકુ કઈક સમથિંગ. મહત્તત્વાદ અહંકૃતિ અહંકારો જાયતે વિશેષ. પછી બાકીની પ્રક્રિયામાં એટલે કાળ જે છે ને એ તો ક્ષોભક છે. કાળ જે છે એ પ્રકૃતિને હલાવનારો છે, શોભણ કરનારો છે, અંદર વિક્ષેપ ઉત્પન્ન કરનારો છે, જેથી આ પ્રકૃતિની ક્રિયા શરૂ થાય સર્જનની. એમાં પહેલો ઉદ્ભવ થાય મહત્તત્વનો, મહત્તત્વ અહંકારનો ઉદ્ભવ થયો, એથી શેષ અહંકાર જન્મે છે. તો પહેલા પ્રકૃતિ એટલે મૂળ કારણ, પછી મહત્, પછી અહંકાર, પછી આગળ શું થાય સમજાવે છે. તામસા ચુરહંકારાદ ખાનિલાજ્ઞિં વિભૂવઃ ભૂમિઃ. અહંકાર ત્રિવિધ, અહંકાર ત્રિવિધ છે, કારણ કે મૂળ પ્રકૃતિમાં ત્રણ ગુણો છે, સત્વ રજસ તમસ. અને એ પ્રકૃતિ જે ઉત્પન્ન થાય પણ એ ત્રણ ગુણો ધરાવે છે. અને એ અહંકાર ઉત્પન્નમાં ત્રણ ગુણ છે, સાત્વિક અહંકાર, રાજસ અહંકાર, તામસ અહંકાર. અને એ સત્વ રજસ એ ત્રણેય અહંકારમાંથી સર્જનની પ્રક્રિયા બતાવે છે. આ સાંખ્ય પ્રક્રિયા છે, જેમ કહે છે કે અહંકારની ઉત્પત્તિ થાય છે. વેદાંત શું કહે છે કે માયામાંથી પંચમહાભૂત સર્જાયા, આકાશ, અગ્નિ, પૃથ્વી
ये दरेक महाभूत पतन मात्र सर्जाए ये दरेक मात्र त्रण गुण जे सत्व रजस तमस एमा सत्व माधि रजस्मय तमस उत्पत्ति समझावे अहंकार वगैरह नहीं मूलभूत तत्व वेदान वगैरह पंच महाभूत पंच तन मात्र अहंकार नहीं उपज अहंकार तो मंदी वृत्ति है पर सांख्य लोग अहंकार समस्त अहंकार ने पहले उत्पन्न था सांख्य लोग कशु सर्जन करा मैं अहम पण तो जो ईश्वर सर्जन थाय नहीं आम समस्त बुद्धि पर उत्पन्न थी जो आप जयरे निद्रा में जागी तरह पर आज कई थत हो पहला प्रकृति अव्यक्त अवस्था आप ऊँगता हो तरह मूल प्रकृति है पी जागे तरह अपने सभानता जन्म पहली क्षण सभानता जन्म महत्त्व बुद्धि जागृत है पी ख्याल हूँ पी ख्याल आए अहंकार पी ख्याल आए आप बड़ी इंद्रिओ फलाना ढीकड़ा एम करता है सर्जन थाय रीते आप ख्याल जे प्रकार ऊँघ में आप जागे जो क्रम हो क्रम अगर कल्पना में आयो कल्पना कोई जैन जो नहीं जो कि आप कही ना सकिए कि आ तो ऋषि मुनिओ से मार प्रमाण से मैंने लीए योग शक्ति जी सके वगैरह चलो तो ध्यान वगैरह ते ध्यान योगाद अनुगता पश्यन ध्यान ते ध्यान योगाद अनुगता अनुपश्यन देवात्म शक्ति स्वगण गुढ़ वगैरह वगैरह मेरे श्वेता स्वरूप से कहूँ के आ ध्यान योग ने कारण ये महापुरुष आ माया शक्ति से दर्शन कर आप तो कल्पना छता है आप धारो कि हमने कहीं शंका लाभ आप तो हम जो तो इतने सूक्ष्म जो वेदांत क्या एम के नहीं अहंकार में पंचमहाभूत न सर्जन है तो अहंकार पर त्रिविध है अर्थात प्रकृति में त्रण गुण है तमस रजस सत्व अनमारे प्रकृति में उत्पन्न अहंकार में त्रण गुण है सात्विक अहंकार राजस तामस आ समष्टि अहंकार महत्त्व जैसे ने समष्टि बुद्धि एम अहम भावना कारण समष्टि अहंकार नो जन्म था तो बोला तामस अहंकार नो सर्जन की बात करे से तामसात् अहंकारात् खानिलाग्न्यं विसंभूमयः तो कैसे कहा पंचमहाभूत से तामस अहंकार में जड़ता से तमसमा जड़ता से रजसमा क्रिया से अने सत्वमा ज्ञान से सुख दुख अने मूर्ता गुड बैड एंड डिफरेंट अंग्रेजी में क्या है जगत में दरेक दरेक पदार्थ में सांख्य लोग समझावे कि दरेक दरेक क्रिया त्रण गुण रहेला है एक बार आपने कहू कि सृष्टि स्थिति लय रजस थी सृष्टि सत्व की स्थिति अने प्रलय थी संहार ये पण छे अथवा सुख दुख अने उदासीनता सत्व की सुख जन्मे रजस थी दुख जन्मे तमस उदासीनता जन्मे एक में एक पदार्थ त्रण जुदी व्यक्ति में त्रण प्रकार ना प्रत्यय जन्मावी सके भू लाड़ू धारो के शिखंड जेने भावे छे भूख लागी छे आम शिखंड जो ने तमने आनंद आवे ने पेट में वायु ने जात जात सहेलू छे ने शिखंड जो ने कई थाय रे कई थई जाय सहज खावा जो ने कई थाय जाय घणा गयो थाय जाय खावा जो ने तो आम उल्टी थाय एवं सही जाय એટલે તમસ એ ને જ વસ્તુ અને ત્રીજો માણસ છે એને શ્રીખંડ ભાવતો નથી ખાવા છે છે કશું ઉદાસીન सुख उत्पन्न करे दुख उत्पन्न करे उदासीनता उत्पन्न करे तो केम करे कि अहीं त्रण गुण रहेला छे आम दरेक दरेक वस्तुमां त्रण गुण रहेला छे आपणे सारी कहीए कि खराब कहीए आपणे एने खराब कहीए चीतरी चढ़े पण कशाकमां सुख उत्पन्न करे छे गंदी वस्तु फेंकी दे तो पण गाय खाई जतो एने जोईने आम आपणे पेलो कचरो फेंक्यो हो तो शाकभाजी समारीने बधुं फेंक्यो होय छाल बाल गाय आम दौड़ती दौड़ती आवे तमने जोईने आम फेंकी दो तमे फिर दौड़ती दौड़ती आवे देजी एक ज वस्तु में सत्व रजस अने तमस कूतरू हो तो उदासीन होने कहीं ना था गाय जो तो एकदम आम उत्साह में आ जाए आप जो तो चित्ते कचरो क्या आए टूंक में एक वस्तु में त्रण जो जो त्रण रीत जो रीत है
આપણા મનમાં કયા પ્રકારનો પ્રત્યય જન્મે છે આપણી દ્રષ્ટિ પર આવેલી છે, બીજા વસ્તુ કહો નહીં. પણ દરેક દરેક વસ્તુ આ પ્રકારે ત્રણ દ્રષ્ટિ ધરાવવાની સંભાવના ધરાવે છે, અને એટલા જ માટે દરેક વસ્તુ માટે આ પ્રકારની ત્રણ દ્રષ્ટિ હોય શકે છે, હોય છે. એક જ વસ્તુ કોને સુખ આપે, બીજા દુઃખ આપે, અને ત્રીજામાં કશું ઉત્પન્ન જ ના થાય. એટલે દ્રષ્ટિ બદલવાની જરૂર છે. તામસ માંથી રાજસ, રાજસ માંથી સાત્વિક, તો કામ પતી ગયું. તો આ તમસ તામસ અહંકાર માટે સ્થૂળ જગત, કારણ કે તમસ જડતા, જડતા એટલે ખસેડવું પડે, ટૂંકમાં જાતે ખસે જ નહીં, જાતે જેનો કંઈ પણ ના થાય, એનામાં કશું કરવા માટે ધક્કો મારવો પડે, એનું નામ જડતા. આ જગત કેવું છે? જળ છે, અને આ પંચમહાભૂત જળ છે. માટે એ તમસમાંથી ઉત્પન્ન થયા અહંકારને ઉત્પત્તિનું કારણ માને છે. માટે તો આ પંચમહાભૂત જે છે એમની સૂક્ષ્મ અવસ્થામાં એ તામસ અહંકાર ઉત્પન્ન થયા. એટલે કહ્યું ખ, અનિલ, અગ્નિ, અંબુ, ભૂમિ, આકાશ, વાયુ, અગ્નિ, ચંદ, પૃથ્વી, તત્ર તામસાદ અહંકારાત ખાદ સૂક્ષ્મભૂત વિકલ્પ. જ્યાં વેદાંત તન માત્ર કહે છે એ જ પંચમાની સૂક્ષ્મ અવસ્થા એનો પહેલા ઉદ્ભવ થયો આ અહંકારમાંથી. ચોથી પાદમાં તો વિકલ્પ પદમ જાતિ ગુણ ક્રિયાયોગી દ્રવ્ય પરમ બુદ્ધિમ. એટલે ટૂંકમાં સૂક્ષ્મ વિકલ્પ એટલે દ્રવ્યા, સૂક્ષ્મભૂત દ્રવ્યા, પાંચ દ્રવ્ય ઉત્પન્ન થયા. દ્રવ્ય કોને કહેવાય? જાતિ ગુણ ક્રિયાયોગી, જેના જાતિ ગુણ ક્રિયા રહેલી છે, જાતિ ગુણ ક્રિયા સાથે યોગ ધરાવનારું આ દ્રવ્ય એટલે એનો આશ્રય, એવા આ દ્રવ્ય ઉત્પન્ન થયા સૂક્ષ્મ. પછી તો આપણને બધી ખબર છે આગળ કહે છે. હવે તમારી પાસે કોન્સ્ટેક છે ખરું? પેલું બીજું હિન્દીમાં એક કોષ્ટક, ગુજરાતીમાં હતું, હિન્દીમાં કોષ્ટક છે. તો જો ડાબી બાજુ ઉપર ત્યારે તો બ્રહ્મ માયો પહિત ચૈતન્ય, પછી નીચે આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી, પંચમહાભૂત, આ પંચ સૂક્ષ્મભૂત અને સ્થૂલભૂત. સૂક્ષ્મનો સાત્વિક અંશ, રજોગુણ અંશ, તમાંશ. સાત્વિક અંશ ઉત્પન્ન થયું. આ વેદાંતની પ્રક્રિયા છે, સાંખ્યની જરા જુદી છે, પણ આવી જાતનું જ સત્વમાંથી, રજસમાંથી, તમસમાંથી.